ગ્રેટ એપ સામે રાહ જોઈ રહ્યો હતો કે આ ગીતમાં શબ્દો ક્યારે આવશે. સતત 2 મિનિટે થાય છે કે હમણાં શબ્દો આવશે, હમણાં શબ્દો આવશે. અરે પણ કોઈ બોલે તો ખબર પડે ને કઈ ભાષાનું ગીત છે. મૂર્ખ, આમાં શબ્દો નહીં આવે, શાસ્ત્રીય સંગીત છે આ. પીટી ઉષાનું નામ સાંભળ્યું છે? હા, ઓલી જે દોડે છે એ જ ને. હિસ્ટ્રીમાં સાવ દૂધપાક લાગે છે. સાલા, હું મહાન શાસ્ત્રીય સંગીત ગાયક શ્રી પીટી ઉષાની વાત કરું છું. એ ઉષા ઉત્તુપ હશે પાછો? ઉષા ઉત્તુપ તો દોડીને ગોલ્ડ મેડલ લઈ આવેલી, જ્યારે પીટી ઉષા શાસ્ત્રીય ગાયક છે. સાહેબ, હવે આપણે આ ગીતની વાત બાજુમાં મૂકીને મેઇન કામની વાત કરીએ. હા, જો આ ઘરના માલિક મારા કાકા આવે એ પહેલા થોડા સવાલ જવાબ થઈ જાય. શું શું બનાવતા આવડે છે? એવરીથિંગ. એટલે રસોઈ તો આવડે છે ને? સાહેબ, બધું આવડે છે. પીળો જબ્બો, એક વાક્ય મને, આ પીળો જબ્બો તું કાયમ પહેરે છે? હા, આ મારી માની છેલ્લી નિશાની છે. એટલે તારી માં જબ્બો પહેરતી હતી? સાહેબ, જબ્બો સીવતી હતી, અને આ જબ્બો સીવતા સીવતા એમણે છેલ્લા શ્વાસ લીધા, એટલે જો જબ્બો અડધો જ સીવાયેલો છે. ઠીક છે, ઠીક છે, પણ આ ઘરમાં પીળો જબ્બો અલાઉડ નથી. કેમ? કારણ કે મારા કાકાને પીળો રંગ પસંદ નથી. આ ટોપી તું કાયમ પહેરે છે? હા, આ મારા બાપુજીની છેલ્લી નિશાની છે. એ ટોપી પહેરતા હતા? ના, ગામને પહેરાવતા હતા. ઠીક છે, ઠીક છે, પણ આ ઘરમાં આ ટોપી તું નહીં પહેરી શકે. કારણ કે તમારા કાકાને પસંદ નથી. સાહેબ, તમારા કાકા છે કોણ? ધ ગ્રેટ જીવન જીવાણી, જેને પ્યોરલી હાઇજેનિક, જરૂરથી વધારે સાફ સુથરા ઘરમાં તું અત્યારે ઊભો છે. નજર ફેરવ આ ઘરના દરેકે દરેક બારણા અને દરેકે દરેક બારીઓ 24 કલાક બંધ અને એસી ચાલુ હોય છે. કારણ કે મારા કાકાને ધૂળની એલર્જી છે. મારા કાકા સાબુ, ટોવેલ, રૂમાલ, દાંતિયો, બ્રશ બધું જ એક એક વાર વાપરીને ફેંકી દે છે. કેમ? ઇન્ફેક્શનના ડરથી. અણીશુદ્ધ સ્વચ્છતા જેમનો આગ્રહ છે, પડોશી સાથેનો વ્યવહાર જેમને વર્જ્ય છે, એવા મારા કાકા શેઠ જીવન જીવાણી. અરુણ કાકા, ક્યારેક ક્યારેક મને લાગે છે કે તું મારો ભત્રીજો નહી પણ દીકરો છે, ચમચો છે. કાકા, એક રસોઈ આવ્યો છે મળવા. એટલે જ ક્યારના દાળ શાકના વઘારની વાસ જેવો કોઈ માણસ ગંધાઈ રહ્યો છે. મળશો? બોલાવ, બોલાવ, બોલાવ. કેમ છો સાહેબ? શું કર્યું છે ને ભાઈ? શું નામ રાખ્યા? વિઠ્ઠલ, વિઠ્ઠલ મજેઠિયા. તારી જન્મદાત્રીનું નામ શું? હે? તારી માનું નામ? મીઠીબેન ઠાકોરભાઈ. તારું ઉદ્ગમ સ્થાન? હે? તારું ગામ? ઉમરેઠ. ગોત્ર? વશિષ્ઠ. ઉઠો કેટલા વાગે? 8 વાગે. નાયો કેટલા વાગે? 8:30. ઠંડા પાણી કે ગરમ પાણી? ઠંડા પાણી. અહીંયા આવતા નાસ્તો શું કરે? અગાઠિયા અને મઠિયા. અને જલ્દી ઘરમાંથી બહાર કાઢને, કહેજે કે બીજી વાર આ બાજુ ફરકે નહીં, નહીતર ગોળી મારી દઈશ. પણ શું થયું કાકા? બધા સવાલના સાચા જવાબ આપ્યા, તોય ફેલ. સદંતર ફેલ. આ જીવન જીવાણી છે, જીવન જીવાણી. અને જીવનની પરીક્ષામાં આજ સુધીમાં કોઈ પાસ થયું નથી. કારણ કે જીવનનો માત્ર ને માત્ર એક જ અંત છે, અને એ છે મૃત્યુ. અને મૃત્યુ પહેલાંના તારા આ જીવનમાં આ જીવન સાથે જીવન જીવવાનું લખાયું નથી. એના ઘણા કારણો છે. કારણ નંબર એક, કે તું છે ઉમરેઠનો, એટલે ઉમરેઠનું તાપમાન 32 ડિગ્રી, મુંબઈનું તાપમાન 29 ડિગ્રી. એ 3 ડિગ્રીના તાપમાનને એડજસ્ટ કરવા માટે તારું શરીર હંમેશા રચ્યું પચ્યું રહેતું હશે, અને મન કાયમ ભટકતું રહેતું હશે.
બીજું તારું નામ છે વિઠ્ઠલ એટલે આખો દિવસ અને તું શરીરે થાકી જતો હશે અને ઠ સાથે તારે બહુ નજીકનો સંબંધ છે તારું નામ વિઠ્ઠલ તારી માનું નામ મીઠીબેન બાપનું નામ ઠાકોરભાઈ ઉદગમ સ્થાન તારું ઉમરેઠ ગોત્ર તારું વશિષ્ઠ ઉઠે 8 વાગે નાય 8:30 વાગે એ પણ ઠંડા પાણીએ ખાય ગાંઠિયા અને મઠિયા ઠઠ અને ઠ અને ઠને સાલાને ઊંધો કરો એટલે ઢબુડીનો ઢ થાય અને ભાઈ જે રોજ ઠંડા પાણીએ નાય એના શરીર ઉપર કીટાણુ એમના એમ જ રહે અને જે રોજ ગાંઠિયા ખાય છે જે રોજ ખાય ગાંઠિયા એના જલ્દી તૂટે ટાંટિયા જે પોતે સરખું નથી ખાતો બીજાને શું ખવડાવવાનો હતો આને જલ્દી ઘરમાંથી બહાર કાઢ અને કીટાણુ નાશક ફિનાઇલનું પોતું મરાવ અરે આવા માણસને બહાર ખુલ્લો શું કામ મૂકો છો અરે સાંકળથી બાંધી રાખો ગેટ આઉટ સાંકળ વાળી ના એ ઉભરે અરે સાંભળ એ ગયો 109 મો રસોઈયો પણ ગયો શું કામ કાઢી મૂક્યો કાકા તને ખબર છે ને કે સ્વચ્છતા અને ડિસિપ્લિન એ મારા જીવનના અભિન્ન અંગ છે એ અહીંયા બેઠો તને હા કાકા હું ક્યારેક વિચારું છું મીઠાનો સત્યાગ્રહ તમે કર્યો હોત ને તો ભારત ક્યારેય આઝાદ જ ન થાત એટલે સાલી દાંડી કૂચડ ન થાત કારણ તમે ધૂળમાં ચપ્પલ વગર ચાલતો જ નહીં ને એ તો સારું થયું લોર્ડ માઉન્ટ બેટન હતા લોર્ડ માઉન્ટ બેટન આપણા રાષ્ટ્રપિતા 1000 વાર ના પડે કે ઇતિહાસમાં ખબર નહીં પડતી હોય તો ઇતિહાસના દાખલા મને નહીં આપ આ ભારત કે દુનિયાનો ઇતિહાસ તારા બાપુજીની જાગીર નથી લોર્ડ માઉન્ટ બેટન આપણા રાષ્ટ્રપિતા હટ કાકા ઇતિહાસનું છોડો અને ભૂગોળનું વિચારો હવે જમવાનું શું કરીશું ઠીક છે કોઈ પણ હોટલમાં ટેબલ બુક કરાવ મને પણ ભૂખ લાગી છે ચાલ જમી આવીએ સાથે જઈને પણ કઈ હોટલમાં ફોન કરું મુંબઈની કોઈ હોટલ તમને ઊભા રાખવા તૈયાર નથી હોટલમાં જાવ છો તો પણ પોતાના પ્લેટ કાંટા ચમચા લઈને યસ આ લંચ ના અને આ ડિનર ના વેટર ને 1000 જાતના સવાલ પૂછો છો જમવાનું ક્યારે બનાવ્યું કેવી રીતે બનાવ્યું કેટલા તેલમાં બનાવ્યું કયા તેલમાં બનાવ્યું વાસ ગેસ પર બનાવ્યું કેસ્ટો ગેસ પર બનાવ્યું વોશ બેસિન માં સાબુ નવો ન હોય તો તમે હોટલ ઉપર કેસ ઠોકી દો છો ઠોકી દઉં ને એકવાર જમવાના 2000 રૂપિયા પણ હું જ આપું છું અને માંગું છું એ લોકો પાસે માત્ર ચોખ્ખાઈ ચાલ જેડબ્લ્યુ મેરિયટ માં ફોન લગાવ અને ટેબલ બુક કરાવ જેડબ્લ્યુ મેરિયટ જાદુ જોઈએ લાગ્યો સાંભળો જીડબ્લ્યુ મેરિયટ મે હેલ્પ યુ વી વુડ લાઈક ટુ બુક અ ટેબલ ફોર ટુ સર્ટેનલી સર યા મે આઈ હેવ યોર નેમ પ્લીઝ મિસ્ટર જીવન જીવાણી જીવન જીવાણી યસ મેમ ઇસ રૂટ કી સભી લાઇને આપકે લિયે રદ કર દી ગઈ હૈ કૃપયા ફિર કભી યહાં ફોન ન કરે જોયુ સાઇન સાઇન માં લગાઓ કરો ઝેરના પારખા લાગ્યો Welcome to Sun and Sand. May I help you? I am Jivan Jivani, ma'am. Your hotel aaj subah hi band ho gayi hai. Yahan aane ka vichar bhi apne man mein na laayein. Joy le do. Mumbai ni koi hotel tamne welcome nahi kare. To kai nahi hai, logo par bhungni nahi bangi. રસોઈ મળી જશે પણ કઈ રીતે છાપામાં જાહેર ખબર આપો કે સ્વાદ અમારી મરજીનો પગાર તમારી મરજીનો હે અરે ગાંડા મુંબઈ શહેર છે મુંબઈ શહેર અને પૂરા દેશ ની ઇકોનોમી આ મુંબઈ શહેર પર નિર્ભર કરે છે અને માણસ નિર્ભર કરે છે પૈસા ઉપર એક નહીં 10 રસોઈયા મળી જશે 10 કારણ કે માણસ છે મન પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ આ દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ કે માણસ નથી કે જે પૈસાથી ખરીદી શકાતા નથી પૈસા ફેંકો ઓર તમાશા દેખો હેલો મુંબઈ સમાચાર એક જાહેર ખબર આપવાની છે એક રસોઈયા કે રસોઈયાની બેન જોઈએ છે તાત્કાલિક બળો પગારની શરૂઆત 50,000 રૂપિયાથી થશે યસ રસોઈયાને 50,000 ન હોય નાઈ 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 હા બાપુજી અહીંયા પેક કરવાની આઈટમ ઓછી છે કે ઉપરથી તમારી આઈટમ સાંભળું ના અરે વહુ બેટા સાંભળો તો ખરા લાફ્ટર ચેલેન્જમાં સંભળાવે એવી આઈટમ છે ઓહો સાંભળાવ આસ્તે બેટા સાચવીને દીકરા હા તો સાંભળો એકવાર છે ને એક પતિ અને પત્ની વચ્ચે જોરદાર ઝઘડો થયો એટલે પતિએ તો પત્નીને જે ધમકાવી તો પત્ની કે આખો દાડો આ રીતે મને ધમકાવ ધમકાવ કરો છો એના કરતાં આપણી મરઘીઓને ધમકાવતા હોતો રોજનું ખાલી એક જ ઈંડું આપે છે એટલે વહુ બેટા પતિએ તો જઈને જે મરઘીઓને ધમકાવી પતિ કે કેમે મરઘીઓ કેમ રોજનું એક ઈંડું આપો છો કાલથી દરેક મરઘી બબ્બે ઈંડા આપશે ને બોલો વો બેટા હા બીજે દાડે બધી મરઘીઓ બબ્બે ઈંડા આપ્યા હા સિવાય એકે
એટલે પતિ તો છે બગડો એને પેલી મરઘીને જઈને કીધું કે મેં મરઘી બધી મરઘીઓ બબ્બે ઈંડા આપ્યા તો એ કેમે કીંડું આપ્યું તને મારી બીક નથી લાગતી તો પેલી મરઘી કે સાહેબ તમારી બીકે એક તો એક ઈંડું આપ્યું બાકી હું તો મરઘો છું મને જરાય હસવું ના આવ્યું આપણી આ ઓરડી લાખ ગણી સારી
અને મિતાલી બેન તે આજુબાજુમાં કોઈની સાથે કઈ વ્યવહાર ન હોય હે બપોરે આવીને કોઈ ઘર લૂંટી જાય અને આપણા બાપુજીને ઉપાડીને લઈ જાય તો એટલે કહું છું બાપુજી આ ઘર સારું આખો દિવસ શાંતાબેન કાંતાબેન ભીમળાબેન કોઈ ને કોઈ હાજર જ હોય એટલે સરસ મજાની કંપની એ મળી રહે આપણા બાપુજીને નાના તો છો બેટા એ ફ્લેટ તો ફ્લેટ અને પણ છેક 14 માં માળે આ તો શું ધોઈ પીઓ છે આમ બાપુજી બાપુજી તમારી બારીમાંથી ટીંગાવાની આદતનું શું હે સી ગયો ને તો ઠેક 14 માં માથી નીચે ઓ બેટા અને બાપુજી 14 માં માં 14 માં અજરા વિચાર તો કરો લિફ્ટ વિફ્ટ બંધ થાય ને તો ટાટિયા તૂટી જાય દાદરા ચડતા 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 બસ ઓ બેટા બસ અગાસી આવી ગઈ અગાસી આવી તો ઉતરો નીચે ઉતરો એટલે કહું છું બાપુજી આ ઘર સારું હડી કાઢો એટલે આખું ઘર પૂરું ને બે સાવરણી મારી એટલે આખું ઘર મસ્ત સાફ થઈ જાય છે લે બાપુજી ટ્રાય કરો સાફ નાના કહું છું વહુ બેટા હે હજી હમણાં તમે જ બોલતા હતા ને કે ઘરની દિવાલોના તો પોપડા ઉખડી ગયા છે હા પણ આ દિવાલોમાં આપણી યાદો છે એ કેમ આમ કરો છો લગન પછી મેં અહીંયા જ બાર કંકુ થાપા માર્યા હતા ને મિતાલી બેન ઓ મિતાલી બેન તમે જ્યારે લખતા શીખ્યા ને ત્યારે તમારા પહેલા અક્ષરો આ દિવાલો પર કોતરાયા છે આમ બાપુજી બાપુજી તો કેટલા હિસાબો આક્યા છે દિવાલ ઉપર હે એટલે હું તો કહું છું કે આ ઘર છોડાય આ દિવાલો દિવાલો તો ન છોડાય ના 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 પપ્પા આ ગઈ માટીના બન્યા છે ભાભી અંબુજા સિમેન્ટ ભાભી આપણા હાથમાંથી બધું જતું રહ્યું તોય તમને સેજર અડું નથી આવતું ત્યાં તો ખાટલે મોટી ખોટ છે મિતાલી બેન અને મારા તો જરા કેસ જ જુદો છે હું જ્યારે જન્મી ને ત્યારે નોતી રડી બોલો ડોક્ટરે ખબર થઈ પછી થોડી મોટી થઈ તો સાવકી માં મળી મને મારી મારીને મારી મારીને એને પરસેવો વળી જતો પણ મારી આંખમાંથી આંસુ નહોતું પડતું અને સાતમાં માં જ્યારે પાંચમી વાર ફેલ થઈને ત્યારે મારા બાપુજી મારા બાપુજી તો રડી રડીને ગાંડા થઈ ગયા પણ હું અને બાપુજી તમને યાદ છે લગન પછી વિદાય વખતે આખું ગામ રડ્યું તું આખું ગામ અરે હું એ રડ્યો તો પણ હું નોતી રડી અને આ બધું તો ઠીક મિતાલી બેન પણ જ્યારે તમારા ભાઈ મને છોડીને ઉપર ચાલ્યા ગયા ને ત્યારે મારી આંખો તો કોરી થાકો બહુ પ્રયત્ન કર્યા પર અડું આવીશ નહીં ને આજીવન નામનું વન હોય છે અળવિત્રુ એની સાથે ચેડા કરીએ તો આપણી સાથે અવળ ચંડાઈ કરે શું આ જરા જરા શું છે લેટ નકામો આપણી ચાલ સારી અરે સપના તૂટે એનો અવાજ નથી થતો તો પછી આપણે શું કામ હરફ કાઢીએ મોઢામાંથી અરે આજી માથા ઉપર છત છે પોતી કાનો સાથ છે ને હાથ પગ સલામત છે તો ચિંતા કઈ વાતની એ બહુ બેટા પડ્યો આપણે એક તો કહું છું બાપુજી પડશે એવા દેવા છે હે ભાભી પડશે એવા કેવી રીતના દેવા છે તમારો તો બધો રસોડાય બંધ થઈ ગયા છે હા તો મિતાલી બેન બીજા મળી જશે ઉપર વાળો બેઠો છે ને બાપુજી છાપા ઉપર બેઠા છે ઓહો અક્ષરોએ દબાઈ ગયા છે ચલો મિતાલી બેન બધો સામાન પાછો ગોઠવવા માંડે ચલો હે બાપુજી બાપુજી આ વાંચો હાય હાય કોણ ગયું કોઈ નથી ગયું એ જાહેરાત છે એ રસોઈ માટે મહારાજ કા તો બેન જોઈએ છે અને પગારની શરૂઆત 50,000 રૂપિયા થી હે 50,000 ઓહો નક્કી નક્કી આ જાહેરાત આપનાર માણસ કોઈ ઘેલો લાગે છે હે બાપુજી ઘેલો તો ઘેલો પણ મને લાગે છે કે આ ઘેલો માણસ આપણા જ નસીબમાં લખાયેલો છે તમે નંબર બોલો આમાં 4 આમાં 2 આ 4
અને ઓડી પર ફોન લગાડું કોની સાથે વાત કરું ચલો બોલો આ શું બાપુજી જાહેરાત આપવા વાળા માણસ નો નંબર કેતી હતી આ તો ચાર ઓડી માં આવા છું ઓહો આપો મને ચલો ઝટ હા ક્યાં જાય અરે લાજો ભૂપત વડોદરિયા તમે છાપામાં જાહેરાત આપી છે ને ક્યારે મળવા અરે જાહેર ખબરના જવાબમાં 50 લોકો ઇન્ટરવ્યુ માટે આવ્યા પણ કોઈ કરતા કોઈ અહીંયા રસોઈ કરવા તૈયાર નથી સાલું જે આવે છે એ શરતો સાંભળીને આવવા જવાનું રિક્ષા ભાડું માંગે છે બહુ સવારથી લોકોના રિક્ષા ભાડા ચૂકવ્યા છે ને સાલા દાદરવાળા એ તો ટેક્સીને લઈ ગયા સવારે તો બે રસોઈવાળી બાઈઓએ મને મારવા લીધો તો અમારી પોતાની ગાડીમાં એમને ઘરે મૂકી આવેલો સાલી આ પણ કઈ જિંદગી છે મારા કાકા પોતે લગ્ન કરતા નથી ને એના લીધે મારા લગ્ન થતા નથી સાલા બધા ના પાડી ગયા બસ એક બેનનો ફોન હતો એ જ માત્ર છેલ્લી આશા છે જો એ પણ ના પાડશે તો કાલથી ઉપવાસ એ તું ફોનમાં ડોરબેલ કેમ વગાડે છે જા જા અમારે ત્યાં કોઈ આવ્યું લાગે છે પછી ફોન કરું હા ટાટા અરે આવ્યો ભાઈ આવ્યો આવો આવો સાહેબ આવો આવો અંદર આવો કોચો આવો ને કોચો આવો શું લેશો ચા કોફી ઠંડુ ગરમ હે કેમ તમારું ઘર છે ચાલો સાહેબ હવે તમને છે ને એકદમ મજા કરાવો સાંભળો એકવાર છે ને એક પતિ અને પત્ની છેક મુંબઈથી અમદાવાદ એસી ટેક્સીમાં આવ્યા હવે જેવા ટેક્સીમાંથી ઉતર્યા ને એટલે ટેક્સીવાળાએ તો એસીના પૈસા માંગ્યા તો પેલો પતિ કે મેં ક્યાં તારું એસી વાપર્યું છે તો ટેક્સીવાળો કે સાહેબ એસી તમારી આંખની સામે હતું તમે લાભ ન લીધો એમાં મારો આંખ પતિ કે ચાલ ભાઈ હું તારા એસીના પૈસા ચૂકવી દેવા તૈયાર છું પણ સૌથી પહેલાં તું જે મારી બૈરીને બાદ ભરીને વળગ્યો એના પૈસા ચૂકવ તો પેલો ટેક્સીવાળો કે સાહેબ શું વાત કરો છો મેં તમારી બૈરી સામે નજર સુધા નથી કરી વળગવાની વાત ક્યાંથી આવી પતિએ કહી દીધું મારી બૈરી તારી નજર ની સામે હતી તે લાભ ન લીધો એમાં મારો વાર આ શું હતું આ તમે મને હમણાં જે વાર્તા કીધી એનો અંત મને સમજાયો નહીં વાર્તા એ છે ને ઝવેરચંદ મેઘાણીની ટૂંકી વાર્તો માની એ ઝવેરચંદ મેઘાણી તો ક્યાંથી સમજાય એમનું મહાભારત હું આજ સુધી સમજી શક્યો નથી મહાભારત હા એમની કૃતિઓમાંથી એક જોધા અકબર જ મને થોડી ઠીક લાગી જોધા અકબર એ પણ ઝવેરચંદ મેઘાણી ઇતિહાસ જાતે લખો છો ક્યારેક ક્યારેક એમ તો જો સાહેબ મને એમ કહો ને કે તમને ગાંધીજીનું લગેરો મુન્નાભાઈ કેવું લાગે શું મજાક કરો છો વડીલ ગાંધીજીએ શોલે પછી એક પણ ફિલ્મ જ ક્યાં લખી છે બાય ધ વે તમારી ઓળખાણ આ મુન્નાભાઈ હું સરકી અને ત્યાં જુઓ કોઈ દેખાય છે એ નથી દેખાતા ગાંધી બાપુ ઓ સાહેબ સાહેબ હા સાહેબ તમે છાપામાં જાહેરાત આપી હતી ને હા ગયા ગયા ગાંધી બાપુ ગયા અરે કેમ આમ કરો છો સાહેબ આપણી ફોન પર વાત પણ થઈ હતી આપણે પહેલા થોડી ચોખવટ કરી લેવી પડશે અરે સાહેબ તમારી ચોખવટ મૂકો બાજુમાં ને તમે પહેલા ચાખો મારા હાથનો સ્વાદ પાતરા ખાંડવી ને ખમણ વાહ લાજુબેન વાહ શું તમારા ઢોકળાનો સ્વાદ છે વાહ મેં મારી લાઈફમાં આટલા સારા ઢોકળા છેલ્લે અટલ બિહારી વાજપેયીના લગ્નમાં ખાધા હતા મારે આ ઠાર કહું છું ના ના હવે અટલ બિહારી વાજપેયી કોને સમજે કેમ ખબર પડે અને કહું છું આ તો કાલે સવારે ઉઠીને ગાંધી બાપુને આસારામ બાપુ કહેતો આપણે તો હલવાઈ જ જઈએ
સોમ થી શુક્ર તો મારા કાકા કઈ નથી કરતા. શનિ રવિ તો રજા હોય ને વડીલ. એટલે ટૂંકમાં તમારા કાકા કઈ કરતા નથી. સમય જ ક્યાં બચે છે. આટલી બધી આ જાઓ જલાલી. બાપનો પૈસો છે સાહેબ. શું વાત કરો. શું બાપા શું કરતા હતા. એ છે ને. અરે યાર તમે વાતને આડે પટે નહીં ચડાવો. હા તો જુઓ વાત જાણે એમ છે કે મારા કાકા દિમાગ થી જરા. ચાલો વો બેટા. દિલના બહુ સારા છે પણ શું છે એમને એક સાયકોલોજિકલ ડિસઓર્ડર છે. સાદી ભાષામાં કહું તો થોડા ક્રેક છે. એ એટલે આ તમારો વારસાગત છે. હા શું કીધું. શું બોલ્યા તમે વડીલ. એ જુઓ ભાઈ દરેક વાતે તમે મને વડીલ વડીલ નહીં કર્યા કરો. અને જુઓ જેમ તમારી શરતો છે ને એમ અમારી પણ એક શરત છે. અમને છે ને મહિનાનો પગાર એડવાન્સમાં જોઈશે. મંજૂર. આપો. હા હા પણ પેલા કોન્ટ્રાક્ટ તો સાઈન કરો. હાલો સાહેબ સા તમે ભૂલથી ટેલિફોનની ડાયરી આપી છે. ભૂલ તમારી થાય છે. આમાં કોન્ટ્રાક્ટની શરતો છે. આટલી બધી. યસ. જુઓ સાઈન કરતા પહેલા વાંચવાની છૂટ છે પણ સાઈન કર્યા પછી તમે પાછા નહીં ફરી શકો. તો સાઈન કરો અને પૈસા લો. લાવો પૈસા આપો. હા લો વડીલ. વો બેટા હવે મારું કઈ કામ છે. હું જાઉં આપણા ઘરે પછી આવી રહેજો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય મલ્લિકા શેરાવત. કે મામા એકદમ મલ્લિકા શેરાવત. શું છે રસોઈઓ મળી જાય ને એ માટે મેં મલ્લિકા માતાની માનતા રાખી હતી. તમારી માનતા. હા તો તમારી હવે આ મલ્લિકા માતાને જરા એક જોડી કપડા ચડાવજો. લાજુબેન ક્યાં હતા આપણે. તમે આ ચોપડા પર ને હું મારા ઢોકળા પર. સાહેબ લાગે છે તમે બે ત્રણ ટુકડા જો બાકી રાખ્યા છે. તમને ભાવ્યા હતા ને. હા અરે તો પતાવી નાખો ને ઘરે લઈ જઈને શું કરું. ખાખો લાવ બેન ઘરે ઘરે કરજો. બહુ સરસ ઢોકળા તમે. થેન્ક યુ. ખાંડવી બનાવો. ખાંડવી. હા બનાવ છે ને. અરુણા શું ગંદાય રહ્યું છે ઘરની અંદર. આ શનિ દુર્ગંધ આવે છે ભાઈ ઘરમાં. એ તો કાકા રસોઈ માટે એક બેન મળવા આવ્યા છે. નમસ્તે સાહેબ. નમસ્તે. ડબ્બો કેમ ખુલ્લો છે. પરવાનગી કઈ રીતે આપી. સમજાવ.
કે તેલથી લથબથ થયેલી વસ્તુની દુર્ગંધ મને બીમાર કરી દેશે. હવે આ દુર્ગંધને ભગાડવા માટે મારે રૂમ ફ્રેશનર વાપરવું પડશે, અને રૂમ ફ્રેશનરની માત્રા વધી ન જાય એટલા માટે મારે બારી ખોલવી પડશે. હું જેવી બારી ખોલીશ તો અંદર ધૂળ આવશે, અંદર ધૂળ આવશે તો મને છીકો આવશે, છીકો આવશે તો મને શરદી થશે, શરદી થશે તો મને તાવ આવશે, તાવ આવશે તો મારે દવા લેવી પડશે, હું દવા લઈશ તો મારે એલર્જી થશે, એલર્જી થશે તો શું થશે કઈ ખબર પડે છે? મને કેવી રીતે ખબર પડે સાહેબ? આ તો ભૂલથી ડબ્બો ખુલ્લો રહી ગયો તો. બોલ. ભૂલ ભૂલ પહેલી ભૂલ છે એટલે માફ કરી દઉં છું. થેન્ક યુ. તરુણ, શસ્ત્ર સરંજામ લઈ આવ. હે, શું બોલ્યા? શસ્ત્ર સરંજામ? સાહેબ આ શું? રસોઈ બનાવવાની છે કે ઓપરેશન કરવાનું છે? અમારે ત્યાં તો રસોઈ એટલે લગભગ ઓપરેશન જ હોય છે. તારી વાયડાઈ બંધ કર ને તેલ આપ એમને. તેલ? ઓ ઓ, એટલે આ તેલમાં રસોઈ બનાવવાની છે? નહીં, આ તેલ તમારે માથામાં નાખીને રસોઈ બનાવવાની છે. આ ખાસ પ્રકારનું સુગંધ રહી તેલ છે. તમે જેવું માથામાં નાખશો એટલે આ તેલની સાથે તમારા માથાના વાળ ચપોચપ ચોંટી જશે. એટલે તમે જ્યારે અમારા ઘરની રસોઈ બનાવશો ત્યારે તમારા માથાનો એક પણ વાળ અમારી રસોઈમાં પડશે નહીં. અને ટોપી, કાળજી રૂપે ટોપી તો પહેરવાની. હેંગર્સ, રસોઈ બનાવતી વખતે હેંગર્સ વાપરવાના રહેશે, અને દર 6 કલાકે હેંગર્સ ચેન્જ કરી નાખવાના, અને વપરાયેલા હેંગર્સ ડિસ્પોઝ કરી નાખવાના. સાડીઓ, આ સવાર બપોર અને સાંજની 3 સાડીઓ છે જે તમારે રસોઈ બનાવતી વખતે પહેરવાની રહેશે. સાહેબ, તમારી સાડીઓની દુકાન છે? આ ખાસ પ્રકારની લોન્ડ્રીમાં ખાસ રીતે ડ્રાય ક્લીન થઈને આવેલી કીટાણુ રહિત સાડીઓ છે. મે સાહેબ, હું શું કહું છું, આટલું બધું કરવાનું રહેશે? યસ, આ બધી કોન્ટ્રાક્ટની શરત છે. અને બીજી એક ખાસ વાત કે મારા ઘરની અંદર પીળો રંગ વાપરવાનો નહીં. પછી એ પીળો રંગ લીંબુ જેવો હોય કે સૂર્યમુખી જેવો પીળો હોય, પછી એ મગની દાળ જેવો હોય કે હળદર જેવો પીળો હોય, પછી એ પાકા પપૈયા જેવો હોય કે પાકી કેરી જેવો હોય, ટૂંકમાં મારા ઘરની અંદર પીળો રંગ વાપરવાનો નહીં એટલે હળદર પણ વાપરવાની નહીં. કેમ? આ પણ કોન્ટ્રાક્ટની શરતો છે. અમારા ઘરની વાનગીઓ બનાવવા માટેની ખાસ રેસીપી છે. આજે તમારે બટાકાનું શાક બનાવવાનું છે, અને બટાકાનું શાક કેવી રીતે બનાવવું એની રીત એવી છે કે પહેલા બટાકાને લેવાના, પછી બટાકાને 5-5 મિનિટના આથરે 3 વાર ધોઈ નાખવાના, પછી બટાકાને તમારે સફેદ કપડાથી સાફ કરવાના, માઇન્ડ યુ સફેદ કપડું એટલે ડોટલેસ કપડાથી સાફ કરવાના, પછી બટાકાને 1.5 મિનિટ સૂકવવા દેવાના, પછી બટાકાની છાલ તમારે એ રીતે ઉતારવાની કે જે સફેદ કપડાની અંદર આવી જાય, અને સફેદ કપડું ગાર્બેજ કરી નાખવાનું, પછી બટાકાને 1 ઇંચ ગોળાકારમાં કાપવાના, પછી બટાકાની સંખ્યા પ્રમાણે એમાં 2.55 ગ્રામ કે 2.60 ગ્રામ એમાં મીઠું નાખવાનું. એટલે અમારા ઘરની અંદર કામ કરવા માટે તમારે ફિઝિક્સની લંબાઈ, ગોળાઈ અને માઇક્રોગ્રામના વજનના સાધનો અભ્યાસ કરવાનો રહેશે. કદાચ જો તમે વધારે પૈસા એઠવા માંગતા હોય તો હું તમને 50,000 ને બદલે 1,00,000 રૂપિયા પણ આપવા તૈયાર છું, પણ કામ હું માંગુ એ અને હું માંગુ એ રીતે થવું જોઈએ. ઇઝ ધેટ ક્લિયર? અરે, ઇઝ ધેટ નોટ ક્લિયર? એક પકડ. આટલું ગમંડ? આટલું ગમંડ શેનું છે સાહેબ? લાગે છે નાનપણમાં મા બાપે માંગ્યું રમકડું લઈને અપાવ્યું છે એટલે મોટા થઈને માણસ ખરીદવા નીકળ્યા છો. અને શું હશે?
સાહેબ તમને ધૂળ કીટાણુ મેલ થી આટલી નફરત છે ને તો પૈસો કેમ એટલો ઉહાલો છે અરે પૈસો પણ હાથનો મેલ છે સાહેબ તમારું નામ જીવન છે પણ જીવન જીવતા શીખ્યા જ નથી તમે તમારા કરતા તો પેલા હિન્દી ફિલ્મ ના વિલન જીવન સારા વાત કરે છે જો તમે કોન્ટ્રાક્ટ સાઈન કરો એટલે મને કોઈ પણ જાદી ચર્ચા નહીં જો તમને કહી દઉં તો સોય અટકી ગઈ છે પેલા કોન્ટ્રાક્ટ પર ક્યાં છે તમારો કોન્ટ્રાક્ટ ક્યાં છે આ છે ને તમારો કોન્ટ્રાક્ટ અરે ધૂળ માં જાય તમારો કોન્ટ્રાક્ટ ધૂળ માં જાય તમારા પૈસા ને ધૂળ માં જાવ તમે તમારો કોન્ટ્રાક્ટ છે ને એ મને નહીં રોકી શકે એટલે આ હતો તમારી તોછડાઈ નો જવાબ અને તમે મને ખરીદવા માટે જે 50,000 રૂપિયા આપ્યા હતા ને સાહેબ એનો આ જવાબ એ કરુણ્યા અરે અમને તો ઢોકાવેલા ઘરની અંદર અને એ પણ પીળો સાહેબ હવે આની સુગંધ આખા ઘરમાં ફેલાશે એટલે હવે છાતો રૂમ ફ્રેશનર ખોલો બારી આવા દો હવા ને ધૂળ ને સાહેબ તમને થવા દો શરદી ને તાવ બેન તું આગો ખાસી બેન વાળો એ તરુયા ડોકળા ઉપાડ કર ની અંદર થી પેસ્ટ કંટ્રોલ વાળા ને ફોન કર દર્દની સાફ કરાવ એ ભાઈ હું તને નહીં છોડું તારે ખબર નથી કે કોની સામે પંગો લીધો છે આ જીવન જીવાણી છે જીવન જીવાણી હવે તું જોઈ લે ભાઈ કા તો તું છે હવે જવા તો ને આટલી વાત માં શું ઝઘડો કરવા અરે સેના જવા દે હવે તો આજ ભાઈ આ ઘરમાં કામ પર આવશે અને મારી શરત પ્રમાણે પણ કઈ રીતે એ તું જાણે હું એક કલાકમાં ભાઈ જો ઘરમાં કામ પર નથી આવી તો હું તને ગોળી મારી દઈશ લાજુ બેન હવે તો તમે જ મારા તારણાર છો નહીં લો મિતાલી બેન મિતાલીબેન હું તો કહું છું ભગવાન કરે એ માણસ નો પગ લપસે ને કીચડ માં પડે ઉભો થાય તો પાછો પડે પાછો ઉભો થાય ને તો મોડું ધોવા એને પાણી ન મળે ભગવાન એ ભગવાન આટલું સાંભળજે પ્લીઝ તમે મારી પાછળ અહીંયા સુધી આવી ગયા હવે જો હું તમારા ઉપર કેસ કરીશ હું તમને જીવતા નહીં છોડો એમ જ ને હા મારી નાખો મારી નાખો તમારી મદદ કરું હા જેમ દશરથે જ્યારે દ્રૌપદી નું ચીર હરણ કરેલું કંસે એને કપડા સપ્લાય કરેલા ને એમ તમે મને મદદ સપ્લાય કરો ઓ ભાઈ તમે મારી વાત સાંભળો દશરથે દ્રૌપદી નું ચીર હરણ નોતું કર્યું જુઓ તમે મને અત્યારે શીખવો નહીં મને આખે આખું વિષ્ણુ પુરાણ મોઢે છે સાહેબ વિષ્ણુ પુરાણ હા ભલે તો એમ રાખો તો તમારા એ વિષ્ણુ પુરાણ ના સમ ખાઈને કહું છું તમે મને 1,00,000 તો શું 10,00,000 રૂપિયા પણ આપશો ને તો હું તમારી ત્યાં નોકરી કરવા નહીં આવું અને હમણાં મારા બાપુજી આવતા હશે એ તમારા 50,000 રૂપિયા આપી દે એટલે આપણો હિસાબ પૂરો ક્યાં છે બાપુજી ક્યાં છે આખા ગામમાં રખાજો જો 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 હાય હાય પાછો તમારે ત્યાં આવી ગયો ઓ બાપુજી વાંધો નહીં બહુ બેટા તમે તમારે રાંધવાનું ચાલુ રાખો ને
રંધાઈ જાય ને એટલે થોડું ટિફિન માં આપણે માટે પણ લઈ આવો. પપ્પા એ આને કેમ અહીંયા બોલાવી? આને કે રંધતા આવડે? આપણું જ ઘર છે, પોપડા જુઓ. ઓહો, એ તો ભૈયા વડીલ ને જોયા ને એમાં અટવાઈ ગયો. વડીલ? વડીલ? ના ના, પણ કહું છું, બહુ સારા મારા વડીલ લાગો છો. અમારા વહુ બેટા ને છેક અહીંયા સુધી મૂકવા માટે આવ્યા? ના, લેવા માટે આવ્યો. જો હું તમને હાથ જોડું છું, તમે કહેતા હો તો તમારા પગે પડું છું. બેટા બેટા, પણ માણસાઈને ખાતર તમારા વહુને કહો કે અમારે ત્યાં કામ પર પાછા આવે, નહીં તો મારા કાકા મને જીવવા નહીં દે. તમને ખબર છે, એકવાર એમને એક મચ્છર કરડેલું તો એમણે સોગંદ ખાધા હતા કે જ્યાં સુધી હું એ મચ્છરને નહીં કરડું ત્યાં સુધી એ જમશે નહીં. પછી લગભગ મેં 150 મચ્છર માર્યા, પણ દર વખતે મને કે ના, આ એ નોતું. હવે તમે જ મને કહો, જે માણસ એને કરડેલા મચ્છરનું વેર નથી ભૂલતો એ લાજોબેનનું વેર કેવી રીતે ભૂલે? લાજોબેન તો કેટલી વાર એમને કરડ્યા, હે? કેટલી વાર એમના પર ગરજ્યા, ઘરમાં પીળા પીળા ઢોકળા વેરીને એમનું હળહળતું અપમાન કર્યું. બહુ બેટા, શું બોલે છે માણસ? સાચું બોલે છે બાપુજી. હે બાપુજી, તમને ખબર છે? એ માણસ ગાંડો છે, ગાંડો, સાવ ગાંડો. એટલે એની ત્યાં નોકરી કરવાનો તો સવાલ જ ઊભો નથી થતો. બાપુજી, બાપુજી, તમે જે 50,000 રૂપિયા લીધા છે ને, મારો આ માણસના મોઢા ઉપર મારો એટલે આ માણસ અહીંયાથી રવાના થાય. તમે મારો, હું છું. હા, મારો. હા પપ્પા, જે જગ્યાએ ભાભીને નહીં ફાવતી હોય ત્યાં આપણે નહીં મોકલીએ. આમનો પૈસા આપી દો. આપો આપો આપો. હો આ બા 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 બા, પૈસા તો. ખરાબ જગ્યાએ જઈને નથી ઉડાવ્યા? અરે નાના કહું છું, ઓ બેટા, તમારે માટે જિંદગીમાં પહેલી વાર તમારે માટે કલાનિકેતનમાં જઈને મોંઘામાંનો સિલ્કનો સાડલો ખરીદ્યો. ને મિતાલી દીકરા, તું કેમ બાકી રહી જાય? તારા માટે જો સરસ મજાનો પંજાબી સૂટ સિલ્કનો લઈ મૂક્યો, અને હું એ કેમ બાકી રહી જાઉં? હે, મારા માટે મેં મોટી 3-4 જોક્સની ચોપડીઓ લઈ નાખી. અને આપણો કરિયાણું વાળો, હે? નાના કહું છું, એક મહિનાનું આપણું કરિયાણું પર તો લખાવતો આવ્યો ને. આ બધાના તો થઈ થઈને 4-5,000 રૂપિયા થયા હશે ને, બાકીના ક્યાં? આપણા ઘરનું ફ્રીજ તમને ખબર નથી બહુ બેટા? ખાલી ફ્રીજ નો દરવાજો પણ જો ખોલવો ને તો એ પડોશમાંથી 4 જણને બોલાવવા પડે છે. અને છેલ્લે 6 મહિનાથી આપણું ટીવી ખોટકાતું પડ્યું હતું, એટલે પછી અમે એકદમ નવે નવું ટીવી પણ લીધું. બાકી શું બચ્યું? વોશિંગ મશીન. હાય હાય, આ પપ્પા શું કર્યું તમે? ભાભી, હવે અમને 50,000 કેવી રીતના ચૂકવશું? બચી ગયો, હું બચી ગયો અને તમે ફસાયા. એ કઈ રીતે? અમારા 50,000 હજમ કરીને મારા કાકા તમને ઓડકાર નહીં લેવા દે, તમારા પર કેસ કરશે. કેસ? યસ, તમને લોકોને જેલમાં નાખશે. જેલ? એમની પાસે પુરાવા છે અને કોન્ટ્રાક્ટ ઉપર લાજોબેન ની સાઈન છે. હવે બોલો લાજોબેન, શું કેવું છે તમારું? કાલથી કામ પર આવીશ. ડરી ગયા? એ જંબુક, કોન્ટ્રાક્ટ પર મારી સહી છે વાતનો મને ડર નથી. હા, તારા કાકાને અપમાન કરતા અમને અમારું સ્વમાન વધારે વાલું છે ને. જકાઈ દે તારા કાકાને. જ્યાં સુધી તમારા આપેલા 50,000 રૂપિયાનું ઋણ ચૂકતું નહીં થાય ને, ત્યાં સુધી આ લાજો તમારે ત્યાં કામ કરવા માટે બંધાયેલી રહેશે. એટલે કાલે કોન્ટ્રાક્ટના ટાઈમ પ્રમાણે નાસ્તા સાથે લાજો હાજર હશે. વાહ બેટા, 7,000 બચ્યા છે. એસી બુક કરાવી દઉં? રુણ ભાઈ ડરી ગઈ, ડરી ગઈ. અરે કાકા, ડરી ગઈ એટલે એવી ડરી ગઈ, એવી ડરી ગઈ જેમ ડર પિક્ચરમાં માયાવતી હરભજન સિંહ થી ડરી ગયેલી ને એમ.
ડર ફિલ્મમાં માયાવતી ને હરભજન હતા હા તે બનાવી હતી આ ફિલ્મ તે બનાવી કોઈ ના મળી તો માયાવતી ને ગાલી દીધી ડરમાં કમાલ કમાલ તરુણિયા તું જુઠ્ઠું એટલા કોન્ફિડન્સ સાથે બોલે છે કે લોકો તારી વાત માની પણ લે છે જવા દે પણ આ લોકોના ઘરે જઈને તું ડરાઈ આવ્યો ને કે 50,000 માટે મારા કાકા આખા ખાનદાનને જેલમાં મોકલશે એ ડરને કારણે ભાઈ ઘરમાં કામ પર આવી ગઈ છે હે એને એમ કે 50,000 માટે જેલમાં જવું એની કરતા 30 દિવસ આ જીવન જીવાણીની નોકરી કરવી શું ખોટી બાકી ગઈકાલે કેવા કેવા નખરા કરતી હતી આ ભાઈ હે આ નહીં ફાવે ને આમ જ ફાવશે આમ નહીં કરું ને આમ જ કરીશ હે એક દિવસ બધી આંકડી નીકળી ગઈ હજી પેલા ઢોકળા વેરીને ગઈ મન દેખાય છે અહીંયા આગળ પણ જવા દે પણ કમાલ કરી જાય એક વાત કહું તરુણિયા એ અહીંયા આવીને ત્યારે એનો નરમ ઘેર જેવો અવાજ હતો એ અવાજ સાંભળીને મારા કલેજામાં એવી ઠંડક પહોંચી અચ્છા મને એ તો કે અહીંયા આવીને કઈ નખરા નહીં કર્યા ને ના એપ્રન પહેર્યું એપ્રન હા એપ્રન પહેર્યું અને પણ માથામાં નાખવાનું આપણે તેલ આપીએ છે નાખ્યું એને બરાબર હા તેલ પણ નાખ્યું ઘસી ઘસી ઘસીને નાખ્યું અચ્છા માથામાં ટોપી પહેરી હા ટોપી એ પહેરી હાથના હેન્ગલોસ અરે હેન્ગલોસ પણ પહેર્યા અને સાડીઓ પેલી સવાર બપોરને સાંજની ત્રણ આપણે આપીએ આ સાડીઓ પહેરી તો પછી એક વસ્તુ તારાથી જોવાની રહી ગઈ હશે કે એને રસોડામાં રસોઈ શરૂ કરતા પહેલા ફિનાઇલ નું પોતું નહીં માર્યું હોય ફિનાઇલ નું પોતું પણ માર્યું જો કાકા હવે આગળ તમે એક પણ સવાલ પૂછો છે ને તો એ ફિનાઇલ ની બોટલ હું મોઢે મંડીને આપ ઘાત કરી લઈશ અંદર મારવાની દવા આ ફિનાઇલ માં બચવાના ચાન્સીસ છે કાકા સાહેબ નાસ્તો તૈયાર છે એમાં કઈ ખુશ થઈને બોલવાની જરૂર નથી નાસ્તો તૈયાર છે સાહેબ જો જો કેવો નરમ ગેસ જેવો અવાજ થઈ ગયો ઠીક છે આજે નાસ્તામાં જો કોઈ પણ જાતની ભૂલ નીકળી તો મારા ઘરની અંદર 30 થી 31 દિવસ કામ કરવું પડશે અને આજે જો નાસ્તામાં એક પણ ભૂલ નહીં નીકળી તો 30 ના 29 દિવસ થશે સાહેબ મંજૂર છે હા સરસ તો સાહેબ તમારી વાનગીની ચોપડી પ્રમાણે દૂધ પાણી ઉપમા વેજીટેબલ સલાડ બધું તૈયાર છે તરુણિયા જોજે આ બાઈ ગઈ હેલો સાહેબ સલાડ સલાડમાં ટમેટા નાખ્યા છે હા મારે તો ટમેટા વગર નું સેલેડ જોઈએ બીજું બનાવજો હેલો સાહેબ ટમેટા વગર નું સેલેડ અચ્છા માં મીઠું તો હશે હા છે ને મીઠું છે આમાં હા હા છે 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 તો મારે તો મીઠા વગર નું સેલેડ જોઈએ હવે જાઓ બીજું બનાવો એજ ખાવ સાહેબ એમાં મીઠું નથી હું તો ખાલી કહેતી હતી ખાલી કહેતી હતી નહીં જોઈએ બીજું શું છે ઉપમા આપ ઉપમા ખાવ ને ઉપમા અચ્છા ઉપમામાં મીઠું તો હશે જ મીઠું છે આ ઉપમામાં મીઠું છે મીઠું છે તો મારે તો મીઠા વગર નો ઉપમા જોઈએ જાવ હવે આ તો બીજો બનાવો દીદી સાહેબ કે મીઠું છે પણ ઉપમામાં નથી અહીંયા બાજુમાં છે આ જો એટલે જોઈતું હોય તો નાખીને ખાઓ કા તો એમને એમ ખાઓ પેલો ખાલી જગ છે તે
તમારે જો પાણી ન પીવું હોય તો કાકા બધી આઈટમ પતી ગઈ, હવે નાસ્તો કરીએ. પહેલા હું ખાઈશ. ઓકે, આ શું ખાશું સાહેબ? ઉપમા આપો. આ લ્યો ને ખા ને ઉપમા. હવે સાહેબ ગયા. આપણી વાનગીની ચોપડીમાં આપણે કઈ ધોવા બોવાનું લખ્યું જ નથી. હા નથી લખ્યું સાહેબ, કહું છું ને નથી લખ્યું. એટલે આ ધોયા વગરનો રવો છે. અને આમ જોવા જઈએ સાહેબ તો રવો અને ચોપાટીની રેતી જોવામાં તો સરખા જ લાગે. સાહેબ તમે આ રેતી ખાઈને, ઓહો માફ કરજો સાહેબ, તમે આ રવો ખાઈને બીમાર પડો ને તો મારી જવાબદારી નહીં. શું થયું કાકા? તરુણિયા, મને સલા ઉપમાના રવામાં ચોપાટીની રેતી દેખાય છે. કોઈ દિવસ ઉપમા ન ખાઉં તો હવે સેલડ ખાઈશ. સેલડ? ઓકે, સેલડ. સેલડ ખાશો તમે? સેલડ આ ખાઓ ને. સેલડ ઉપમામાં ચોપાટીની રેતી બોલો. ધોયા છે ને, પાંચ પાંચ મિનિટ ના અંતરે દસ દસ વાર ધોયા છે. મારી જવાબદારી નહી. તમારે દૂધ અને કોર્નફ્લેક્સ ખાવાના. ખાઓ. આખો દિવસ દૂધ ને કોર્નફ્લેક્સ જ ખાવાના. નથી ખાવા? આપો. એ ખાવા છે ભાઈ, ખાવા છે. બધું જૂઠવી જ લો છો, કઈક તો ખાવા દો. એક મિનિટ સાહેબ. શું છે? પાછી કઈ ભૂલ છે સાહેબ? વાળ. વાળ ક્યાં છે? તમારા માથા ઉપર. સાહેબ સાહેબ તમે આવી રીતે ખાશો તો વાળ દૂધમાં પડશે, પછી તમારા પેટમાં જશે, પછી તમને એલર્જી થશે, પછી તમે બીમાર પડશો, પછી મારી જવાબદારી નહીં સાહેબ. એટલે જ આજથી સવાર બપોર સાંજ કોર્નફ્લેક્સ ખાતી વખતે તમારે આ ટોપી પહેરવાની રહેશે. આવો. હવે હવે વાળ દૂધમાં પડશે નહીં હે ને. ચાલો સાહેબ, આજે નાસ્તામાં એક પણ ભૂલ નહીં નીકળી તો હવે 29 દિવસ. કાકા, એક મહિનામાં તમારી શું હાલત થશે? આ તો એક જ દિવસમાં તમને ટોપી પહેરાવી ગઈ. ઓ માં, ઓ માં, ઓ માં, ઓ
ઓહો હો શેનો વિચિત્ર અવાજ આવે છે શું થયું સાહેબ યાય હાય શું થયું સાહેબ પગમાં વાગ્યું જ ના ભાઈ ના હાથમાં વાગ્યું છે પગ તો આમ તો પકડ્યો છે પગને ખોટું ના લાગે ને એટલા માટે સંસારમાં પહેલું ડગલું માંડ્યું તારે પણ મેં કોઈની આંગળી પકડી નથી એ યાદ છે ટૂંકમાં મને કોઈનો સહારો જોતો નથી ભાઈ ભલે 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 પોતે થા ઉભા હું આ ઉભી મારે શું થા ઉભા થઈ છું અમારી મેતે અમે ઉભા તમારે શું ભાઈ ઓ માં ઓ રે આ શું થયું સાહેબ નથી થવા તું ઉભા એ સાહેબ એક કામ કરો ને પોગ ને લાચ આપીને ખરીદી લો ને એટલે આમ ઝટ ઉભો શું સાહેબ તમે અને હું બંને ખોટી થઈ રહ્યા છે લ્યો પકડો મારો હાથ ના સહારો નથી આપતી મારો હાથ આપું છું તમારા હાથમાં પકડો કુછ કુછ હોતા હે શું થયું સાહેબ કુછ કુછ હોતા હે ઓ સાહેબ સાહેબ તમે છૂટો તો કેમ તમે મારો હાથ પકડ્યો ને એટલે મેં તમારો હાથ પકડ્યો એટલે તો સાહેબ હું સ્ત્રી છું ઇલેક્ટ્રિક નો થાંભલો નહીં કાકા ફ્રેક્ચર લાગે છે બહુ દુખે છે ભાઈ ગાયનેકોલોજિસ્ટ ને બોલાવું મચ્છર મારવાના છે અહિયાં તો રેલી સ્પ્રે મારું તને ખબર છે રેલી સ્પ્રે ની મને એલર્જી છે સુકામ મારું લોહી પીએ છે તું ભાઈ તમારે તો શું કરીએ આમાં કોઈ પણ ડોક્ટર ને ફોન કરીને ઝટ બોલાવો ભાઈ ડોક્ટર અરે સાહેબ ડોક્ટર ની કઈ જરૂર નથી નસ પર નસ ચડી ગઈ છે લાવ ઉતારી આપો હાથ નહીં લગાડતા પ્લીઝ સર હાથ નહીં લગાડું બોલે ચલો જોઉં છો ચલો જોઈએ જુઓ જોવાનો વાંધો જ નથી વાહ વાહ સુંદર સરસ એ તરુણભાઈ તમારા કાકાને બે પોક છે એક અને બે એ ત્યાં શું છે ધૂળ છે ધૂળ ક્યાંથી આવી ઘરમાં ભાઈ તો અહીંયા પતિ ગયું સાહેબ પતિ ગયું જોડબે સલા જોડી આપ્યો મેં તમારો પગ તમે ઊભા થઈને જુઓ ને આ જુઓ ને ઊભા થઈને જુઓ ને શું થયું
क्या कुछ कुछ होता है एक कई फिल्म नो गायन छे जय खोड़ियार मानू गुजराती फिल्म में हिंदी गायन क्या थी आवता थे क्या डोबा गेट आउट ओके जाऊ छु जय खोड़ियार बा ओहो लागे छे पाछा पड़ी गया हवे सु थयो से अरे कुछ कुछ होता है चलो आता बताओ माय गॉड आ वरसाद नी ऋतु आवे मने बिल्कुल पसंद नथी जहां जो जा पानी भरी जा कीचड़ कीचड़ थई जा आखो दिवस माटी नी गंध आवा करे दस वगे तरुणियों कौन जाने जय खोड़ियार मां कहीं ने गज अजी आवे आ क्या गया हां साहब कुछ कुछ हो ओ सॉरी साहब जमवानू रेडी छे पण આજે પહેલા તરુણ ભાઈને કહી દો ને કે તમને પીરસી દે આજે હું પીરસી નહીં શકું સાહેબ ઓકે 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 નો પ્રોબ્લેમ યુ કેન ગો 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 નો આજે એકવાર માં માની ગયા હું જાઉં છું સાહેબ એક મિનિટ બહાર તો ચિકાર વરસાદ છે તમે કેવી રીતે જશો એક વાત તો આજ રાત અહીં રોકાઈ જાઓ ને પણ એને થોડી ખબર છે તમે લેડી છો સાહેબ મેં સાડી પહેરી છે આમાં પોક કેવી રીતે નાખું ઓ સોરી સોરી સાલો ત્યાં લોચો છે આપણે કોઈ દાડો સાડી પહેરી નથી ને એમાં લાવ 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 તો છો સાહેબ એ નહીં નહીં ઉભારો 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 લો આ એક કામ કરો છત્રી લેતા જાઓ હા છત્રી એકદમ બેસ્ટ છત્રી બેસ્ટ અને કાલે ટાઈમ પર આવી જશે તો મેં છત્રી લઈને આવીશ થેન્ક યુ સાહેબ વરસાદમાં પલળવા સ્પેશિયલ છત્રી બનાવી છે આ સાલો તરુણીઓ જાઓ ત્યાં નખો દ્વારા કરે છે બોલો કઈ ના મળું છત્રીમાં કાર્વિંગ કર્યું એ એક મિનિટ એક બહુ સરસ આઈડિયા છે ઉભારો હાલો હાલો સરસ આઈડિયા છાપુ લેતા જાઓ છાપુ હા વરસાદમાં વાંચતા જાઓ વાંચવાની જરૂર હતી અરે વરસતા વરસાદમાં આ માથે મૂકીને ચાલી જશે ને એટલે પલળ લાગે છે આજે એમની ચસકી ગઈ છે ઓ સાહેબ મને જવા દો ને તમારી સાથે વાતો મારીશ તો હું અટવાઈ જઈશ હું જાઉં છું સાહેબ હવે ચલો જાઉં છું ક્યારના કરકર કર્યા કરો છો બાર ઢીચણ સુધી પાણી છે તમે જશો તો કેવી રીતે જશો મને સમજાવજો લો ચલો તરીને જઈશ પણ હવે અહીંયા ઊભી નહીં રહું તે તરતા આવડે છે ગુજરાતી સાડીમાં તે કામ કરો ને હોડી લેતા જાઓ હોડી યસ ઓ સાહેબ તમે ઘરમાં હોડી એ રાખો છો ક્યાં છે આ રહી આજથી તમારી જાઓ આ હોડી સાહેબ ના 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 આ હોડી તમે જ રાખો એમાં બેસો ને એકલા એકલા ચલાવો બેસો ઝટ ઉભર એક બીજો આઈડિયા છે ઉભારો ને તમારામાંથી કોઈ પ્રેમ નું ટ્યુશન આપે એવું છે કે પ્રેમ શું છે Pak chuk pak chuk pak chuk pak
સાડી નવાણું તાવ છે, આમ વાળ પર તાવ, કપાળ પર તાવ, આમ નાક પર તાવ, ગાલ પર તાવ, દાંત પર તાવ, પગ પર તાવ, પેટ પર તાવ, પીઠ પર તાવ, પગ પર તાવ, તાવ 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 બધો કે બોલે બોલે સાહેબ માફ કરજો, પણ હજી બે ત્રણ દિવસ મારાથી અવાશે નહીં, મારા સસરાની તબિયત ખરાબ છે ત્યાં સુધી. અરે પણ ત્યાં મારી તબિયત ખરાબ થઈ જશે એની વાત કરો ને, બે દિવસે દૂધ ને કોર્નફ્લેક્સ ખાઈ ખાઈને મને તો એલર્જી થવા માંડી છે, અને આમે તમારા સસરા તો ખર્યું પાન છે કે જીવી જીવીને કેટલું જીવશે, આજ છે ને કાલ નથી. પપ્પા પપ્પા ઉકલી ગયા એ તમારી સાથે રહ્યા વગર છૂટકો જ નથી. તમે મારી વાત સાંભળો પછી તમારી વાત સાંભળીશ. જરા તું આગી ખસ બેન, જો લાજો, તમને તમારા સસરા ને નાણાંની ચિંતા થતી હોય તો એ લોકો જિંદગીભર બેઠા બેઠા ખાઈ શકે એટલા રૂપિયા આપવા તૈયાર છું. ચેક લો, ચેક લો ભાઈ, ચેક લો, જેટલા પૈસા ભરો એટલા ભરી લો, પણ મારી એક વાત કાન ખોલીને સાંભળી લો કે લાજો આજથી એની સ્વતંત્ર જિંદગી જીવશે, હું એને લેવા આવ્યો છું, લઈને જઈશ. એમને કહી દો એકડા પર જેટલા મીંડા ભરવા એટલા ભરી લે, પણ તમે મારી જોડે ચલો ભાઈ. એક મિનિટ સાહેબ. બાપુજી, બાપુજી આ માણસ તમને ચેક આપીને આપણને ખરીદવા આવ્યો છે ને તમે ચૂપચાપ બેઠા છો, કેમ કઈ બોલતા નથી? બાપુજી કઈક તો બોલો. શું બોલું શું બહુ બેટા, આજે આ માણસે મને યાદ અપાવી દીધું કે હું તમારો બાપ નહીં સસરો છું. હે મિતાલીબેન, મિતાલીબેન તમે? એ જ હકીકત છે ભાભી, અમે બંને જણા તમારા ઉપર જ નભીએ છે, અમારા પાસે શબ્દો નથી બોલવા માટે. ભલે તો તમારી બદલે હું બોલીશ. હા તો જીવન શેઠ, શું કહેતા હતા તમે? અમારા સસરા છે ને
એ મારા બાપુજી કરતા એ વિશેષ છે, ને મારી આ નણંદ, મારી આ નણંદ મારી બેન કરતા એ વધારે વાલી છે. પણ આ બધું તમે નહીં સમજી શકો જીવન છે, કારણ કે આ દુનિયામાં તમારું છે કોણ, ના મા બાપ, ના ભાઈ બહેન, ના સગા વાળા, ના દોસ્તાર. હા, એક ભત્રીજો છે, એ પણ તમારી માટે નહીં, તમારી બીકે ઊભો છે, કેમ હે ને? જો આ પાડે, આ દુનિયામાં તમારું કોઈ હોય તો એ છે પૈસો ને આ ચેક. તમારી જિંદગી પણ આ ચેક ની જેમ સાવ કોરી છે સાહેબ. પૈસો છે તો તમારી તાનાશાહી છે. પણ સાહેબ, જેથી આ પૈસા નહીં હોય એથી શું કરશો? તમે તો ભીખ નહીં માંગી શકો, કારણ કે ભીખ માંગવા એ મેલા કપડા પહેરવા પડે ને ધૂળમાં બેસવું પડે. પેલું કહેવાય છે ને કે જીવનમાં બદલાવ જરૂરી છે, પણ શું બદલવાનું એ તમારે નક્કી કરવાનું છે સાહેબ. મૂરખ છો તમે, મૂરખ. આખી જિંદગી બ્રશ, ઉળિયું, દાંતિયો, ટુવાલ, રૂમાલ બધું બદલતા રહ્યા, એના કરતા બદલી નાખવાની ટેવ જ બદલી નાખી હોત ને તો આજે મારી સામે ઓશિયાળા થઈને ઊભા રહેવાની જરૂર નહીં પડે. હા, તમે તમારા કોન્ટ્રાક્ટના જોરે મને અહીંયા લેવા આવ્યા છો ને? કેટલા દિવસનું કામ બાકી છે મારું? તમને પૂછું છું, કેટલા દિવસનું કામ બાકી છે મારું? 5. હેલો સાહેબ, મારી બંગડી આની કિંમત મારા 5 દિવસના વળતર કરતા વધારે છે. અને આ સાહેબ, બાકીના પૈસા ટીપ સમજીને રાખી લો, તમારા ખરાબ દિવસોમાં તમને કામે આવશે. કારણ કે આ પૈસા વગર અમે બધા તો મસ્ત જીવી લેશું, પણ તમે તમે નહીં જીવી શકો. અને આ સાહેબ, સાહેબ અહીંયા મળ્યા, ઉપર નહીં મળતા, અને રસ્તામાં પણ ભૂલે છું કે જો મારી સામે આવ ને તો તમારું મોડું ફેરવી લેજો, પણ મને તમારું મોડું પણ નહીં બતાવતા, કારણ કે હવે મને નફરત થઈ ગઈ છે તમારાથી. ચાલો, તમે નીકળો મારા ઘરમાંથી. એકવાર કીધું ને, તારા કાકા લે લઈને ચાલ નીકળ મારા ઘરમાંથી. જઈએ છીએ, ચાલો કાકા. કાકા, ભાભી, પાણી કાઢો ને મારો મોડો ઉપર. બોલો, મને ખર્યું પાન કેતો તો. હા તો મિત્રો, લવ સ્ટોરી તો તમે ઘણી જોઈ હશે, પણ કોઈ દિવસ જોયું છે કે લવ સ્ટોરીમાં હીરોને હાર્ટ એટેક આવ્યો હોય, અને એ પણ ઇન્ટરવલમાં, એ પણ પાછો હિરોઈનના ઠપકાથી? નહીં ને, તો હાર્ટ એટેકમાં જીવન જીવાણી બચ્યો કે નહીં એની તો ખબર નથી, પણ બિચારી લાજો. હા, બિચારી લાજો, બીજા જ દિવસે એની ચાલ તૂટી ગઈ અને લાજોનો પરિવાર મુંબઈ છોડી આવી ગયો તિથલમાં. પેલા તોતડા મંતુકભાઈની ચિઠ્ઠીથી એમને જીવા કાકાના કોટેજમાં કેરટેકરની નોકરી મળી ગઈ, જ્યાં તેનો ભત્રીજો તનસુખ માળીનું કામ કરે છે. પણ જીવા કાકાએ પોતે વર્ષોથી પણ પગ નથી મૂક્યો એ કોટેજમાં. આજે વર્ષો બાદ જીવા કાકા હવાફેર માટે એમના તિથલના કોટેજમાં પાછા આવી રહ્યા છે. તો હવે જોઈએ લાજોના જીવનમાં જીવન જીવાણી લખ્યો છે કે પછી આ જીવા કાકા. અને ભસો નહીં, બહુ સારો જોક હતો. આમ બરાબર છે, આજ પછી આ કૂતરાઓને એક જોક પણ કહું તો? ના મારા ફૂલ મિત્રો, તમને તો મારે જોક કેવો જ પડે.
તો સાંભળો, એકવાર છે ને એક માણસ બાઇક ઉપર ફરવા નીકળ્યો, હવે હેલ્મેટ ઘરે ભૂલી ગયો, જેવું પહેલું સિગ્નલ આવ્યું એટલે ટ્રાફિક પોલીસે એને પકડ્યો ને કે ચલે હેલ્મેટ નહીં પહેના, ચલ સોકા પત્તી દે. તો પેલો કે સાહેબ જાને દો ના, અભી આપકો સો દેગા હે, તો અમારા તો દિવાલા નિકલ જાયગા ને, છોડ દો ના. તો કે કુછ નહીં, ચલો સોકા પત્તી દો. તો પેલો કે સાહેબ ગલતી સે ભૂલ ગયા હેલ્મેટ, અભી આપકો સો દેગા, આગે જાકે કોઈ ઓર પકડેગા તો ઉસકો ભી તો સો દેના પડેગા ને. તો પેલો કે ના, આગે કોઈ ભી પકડેગા ને તો ઉસકો બોલ દેને કા થમ્સ અપ. તો કે થમ્સ અપ બોલેગા તો જાને દેગા. તો ક્યાં જાને દેગા, ચલો સોકા પત્તી દો. એટલે પેલા એ તો ન છૂટકે સોની નોટ આપી, બાઇક ને મારી કિક ને આગળ ગયો. જેવું બીજું સિગ્નલ આવ્યું એટલે પાછું બીજા ટ્રાફિક પોલીસે પકડ્યો કે ચલે સાડે હેલ્મેટ નહીં પહેરા, ચાલ સોકા પત્તી દે. તો પેલો કે થમ્સ અપ. તો કે ઠીક હે ચલ જા. તો કે અમારું બેટું, જો સો ની પત્તી બચી જતી હોય ખાલી થમ્સ અપ બોલવાથી, તો કાલથી જાણી જોઈને હેલ્મેટ ભૂલી જઈશું. બીજે દિવસે પાછો નીકળ્યો હેલ્મેટ વગર, પાછો પોલીસે પકડ્યો અને પાછા સો માંગ્યા. એટલે ભાઈએ કીધું થમ્સ અપ. તો કે ચલે સાને બાઇક પાસે નીચે ઉતર, થમ્સ અપ તો કલ કા કોર થા, આજ કા કોરે લીમકા. બાપુજી હે ફૂલો બોલ્યા, ગાન બોલ્યા, ભૂરું બોલ્યું. ઓ બાપુજી, ઓ બહુ બેટા, તમે કે આજે એકદમ આમ કુંડામાં ઉગ્યા. બાપુજી તમારા આવા જોક સાંભળીને જુઓ જુઓ પેલા ફૂલો એ ઢળી પડ્યા છે. ઓ બેટા આ શું કરો છો, હવે છટ આ ચલાવો ને તમે બાપુજી. હા ચલાવ, લો લો. એ ઓ બેટા, હા હું શું કહું છું કે આપણે પેલા જીવા કાકાનું સ્વાગત છે ને આવી રીતે આરતીની થાળી સજાવીને હા એમ કરીએ ને, એના કરતા એમના આવતા હવે તમારા ચાર પાંચ જોક કઈ મૂકું તો નહીં? અરે નોવેલ્ટી લાગે. બિલકુલ નહીં હે બાપુજી, તમને યાદ છે ને પેલા જીવન જીવાણીના ઘરમાં જતાની સાથે તમે જોક કીધો તો શું થયું તું? માન માન છૂટ્યા ત્યાંથી. યાદ નહીં અપા બાપુજી, ત્યાં ની અને એ માણસ ની તો યાદ એ નહીં અપા. એ બાપુજી સોફા સરખા કરો ને, આમ કરો ને સોફા સરખા કરો, ઝટ કર. અરે પણ છોને પડ્યા સોફા એમને. અને જો દીકરા મારી વાત સાંભળો, આપણે છે ને આ ઘર સાચવવાની નોકરી કરીએ છે, તમે તો એવી રીતે વર્તો કે જાણે આખો બંગલો આપણો હોય. હા ભલે આ ઘર આપણું નથી, પણ હવે આપણું ઠેકાણું તો આ છે ને બાપુજી. જરા વિચાર તો કરો, પેલા જીવા કાકા આવે અને આપણને કહી દે કે ચાલો નીકળો અહીંયાથી, મારે કોઈ કેરટેકર નથી જોઈતા, તો ક્યાં જશું? રસ્તા ઉપર. અને હવે મુંબઈમાં આપણી ચાલી પણ નથી રહી, પેલા મનસુખભાઈની ચિઠ્ઠી થી અહીંયા નોકરી મળી છે. એટલે જ કહું છું બાપુજી, જીવા કાકા આવે એટલે આપણે એમનું એવું સ્વાગત કરીશું, એવું સ્વાગત કરીશું કે જાણે આપણા ઘરમાં કોઈ વડીલ હોય. જીવા કાકા, હે બાપુજી, નામ પરથી જૂનવાણી લાગે છે ને. હા એટલે હું અને મિતાલી બેન આમ લાજ કાઢીને પહેલા એમની આરતી ઉતારશું અને પછી એમના પગમાં પડી જશું. જો ના ના વો બેટા, આ વાત ખોટી. ના ના કહું છું કે આપણે સુકામ કોઈની લાજ કાઢીએ અને કોઈના પગમાં આપણે સુકામ પડવાનું? ભાઈ આપણને આ ઘરમાંથી કાઢવાનો વિચાર સુધા એમના મગજમાં ના આવવો જોઈએ. એટલે અરે ના રે ના દીકરા, આપણને જો આ ઘરની બહાર કાઢી મૂકે તો આપણે તો ઘરે ઘરે જઈને ભીખ માંગવાનો વારો આવે. ના ના કહું છું વો બેટા, મને જોઈને કોઈ ભીખ આપે ખરું? લોકોને જઈને જો એમ કહું કે દો દિન સે મેને કુછ નહીં ખાયા રે, કોઈ મને મિતાલે 1700 ને 7:30 વાર કહું કે મોઢેથી ઓન નહીં વગાડવાનું. બાપુજી બાપુજી, લાગે છે જીવા કાકા આવી ગયા. ફૂલો ક્યાં? કુંડામાં. એ નહીં, હવે ફૂલો નો બુકી ક્યાં? અંદર. આ ઝટ લઈ આવ. અને મિતાલી બેન, આરતી ની થાળી ક્યાં? અંદર છે. અરે ઝટ લઈને આવી, ચલો ભાગો. કોણ આવ્યું છે? જીવા કાકા આવ્યા છે ને. આજે સાંભળો, અમે એમની આરતી ઉતારવા માંગીએ છીએ એટલે અમને ત્યાં જ ઊભા રાખો. અને તમે એક પણ સવાલ પૂછો એ પહેલા હું આરતી ની થાળી લઈ આવું છું, પછી પૂછો. અંદર આવો છો ને જીવા કાકા? બંગલો બરાબર રાખ્યો છે ને જીવા કાકા? પાછો ના પાડું તો પણ જીવા કાકા. જીવન સાહેબ ચાલશે? જીવન સાહેબ તમે અહીંયા ઉભા રહેશો ને, જો તમે અહીંયા ઉભા રહેશો તો તમારી આરતી કોણ ઉતારશે? ઓલી કેરટેકર બહેનો ને. ફૂલોથી સ્વાગત કોણ કરશે? ઓલી કેરટેકર બહેનો ને. આ સવાલોમાં વાત કરવાની તારી આદત હજી ગઈ નથી? મને નાનપણથી આદત છે સવાલોમાં વાત કરવાની. મને ને તો પછી ગેટ આઉટ ગેટ આઉટ ગેટ આઉટ એટલે હું જાઉં એમ? યસ. ઓલી કેરટેકર બહેનોને બોલાવી લાવું એમ? યસ યસ એટલે હા ને. આ ક્યાંથી આઈટમ પકડીને તું લઈ આવ્યો અહીંયા? કાકા એની માં છે ને ટીચર હતી, એ દર પરીક્ષામાં એટલા અઘરા સવાલો પૂછતી કે બધા વિદ્યાર્થી નાપાસ થતા. એટલે એકવાર એક ઠોઠ વિદ્યાર્થીએ એને શ્રાપ આપ્યો
તમે અમને જેટલા સવાલો પૂછો છો એનાથી ત્રણ ગણા સવાલો તમારો દીકરો પૂછશે. આ એ શ્રાપનું ફળ છે. અરે ઊંધી દિશામાં છો ને, આ બાજુ વડો ને સાહેબ અહીંયા ઉભા છે ને. ઓહો લોચો માર્યો. આ સોરી હા સાહેબ. કુછ કુછ હોતા હે. તરુણ પાછું પેલું ગીત વાગ્યું મારા દિલમાં ભાઈ. તો એમાં નવું શું છે? એટેક આવ્યો ત્યારથી તો તમને દૂધ અને કોર્નફ્લેક્સ જોઈને એ જ ગીત સંભળાય છે. ગણી ખમા ગણી ખમા જીવા કાકા ને ગણી ખમા, હે ગણી ખમા ગણી ખમા જીવા કાકા ને ગણી ખમા. જય શ્રી કૃષ્ણ જીવા કાકા. તનસુખભાઈ કહેતા હતા તમે ઉખલી જવાના હતા. તનસુખભાઈ કહેતા હતા કે તમે બીમારીમાંથી હમણાં જ ઊભા થયા છો, ઊભા રહો તમારી નજર ઉતારું છું. કરુણિયા અવાજ પણ એ જ છે. હોસ્પિટલની નર્સ માટે તમે આવું જ કહેતા હતા. હા રેડી સાહેબ. લઈ જાઓ. તમારો ઘૂમટો ઉપાડો અને પછી નક્કી કરો કે તમારે બુકે આપવો છે કે મારવો છે. તમે શું બોલો છો બાપુજી? તમને કઈ ભાન છે કે નહીં? ચૂપ રહો તમે એકદમ. જીવન જીવાણી એટલે તમે આ ઘરના માલિક છો? યસ. અને તમે આ ઘરના કેરટેકર? ગ્રેટ તરુણ, ગ્રેટ કાકા. મને ખબર છે હું ગ્રેટ છું. અરે ડોબા તું નહીં, ગોડ ઇઝ ગ્રેટ. અરે ભગવાને અમને જુદા કર્યા છે ને ભગવાને પાછા ભેગા કરી જા. એ લાગે તમને શું વાત કહું કે હું હોસ્પિટલમાંથી જેવો સારો થયો સીધો તમારી બસ્તીમાં ગયો તો ખબર પડી કે તમારી ચાલ તો તૂટી ગઈ છે. અરે મેં તમને લોકોને મુંબઈમાં ક્યાં ક્યાં નથી શોધ્યા, અને ભગવાનની મરજી જો મળ્યા તો ક્યાં મળ્યા, અહીંયા તીથલમાં મહારાજ બંગલામાં મળ્યા. અરે ભાઈ જીસકો ઢૂંઢા મેને ગલી ગલી, ઓ મેરે બંગલે કે વરંડા મેં મિલી. કાકા આ મોરારી બાપુનો શેર છે ને? લાજો આને ભગવાનનો સંકેત કહેવાય. ભગવાન? યસ. કોણ કહે છે કે ભગવાન દયાળુ હોય છે? બાપુજી આજ માણસ પાછો ભટકાયો. મને લાગે છે આપણા નસીબ જ ફૂટેલા છે. હા અહીંયાથી નીકળવું પડશે. મિતાલી બેન સામાન બાંધો. અરે સેના સામાન બાંધો? તમે લોકો ક્યાં જઈ જ નહીં શકો ને. કેમ? હું તમને લોકોને ક્યાંય જવા જ નહીં દઉં. થેન્ક યુ જીવન શેઠ. તમે મારી વાત સાંભળો બાપુજી. તમે મારી વાત સાંભળો બાપુજી. અરે મારી વાત સાંભળો મૂલચંદભાઈ. હું તે દિવસે તમારા ઘરે આવ્યો ત્યારે મેં તમને ન કહેવાના શબ્દ કીધા, રાઈટ? એના માટે આઈ એમ સોરી ફોર ધેટ, રાઈટ? મેં તમને ખર્યું પાન કીધું, પણ ભાઈ તમે તો પીપળાના ઝાડનો થડ દેવા છો. બધું સાલું ખરી જશે પણ તમે નહીં ખરી જાઓ. અડી ખમા અમને આમ જ ઉભા રહેશો. જાય છે. અને મારે હવે જીવનમાં બદલાવું છે. હે આ ચૂટકી મારે હવે જીવનમાં બદલાવું. સુગંધ વાળું તેલ નાખ્યું છે માથામાં. શું કીધું તમે એમને? અરે સુગંધ વાળું તેલ નાખ્યું છે ચૂટકી બેને. નાખો મારા બાપનું શું જાય છે. હે લાજો હું તે દિવસે તમારા ઘરે આવ્યો ત્યારે તમે મને જે શબ્દો કીધા એ શબ્દો આજે પણ મને યાદ છે. તમે મને એમ કહું કે મારે વસ્તુઓ બદલવાની ટેવને છોડી અને મારે પોતે બદલાવું જોઈએ, અને સાચે મને લાગે છે કે મારે બદલાવું જ જોઈએ. અને મને જીવનમાં જો કોઈ બદલી શકે એમ હોય ને તો માત્ર તમે એકલા જ બદલી શકો એમ છો સાહેબ. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, તમે બદલાવી શક્ય નથી. અરે કેમ શક્ય નથી? વાલિયા લૂંટારો જેવો વાલિયો લૂંટારો વાલ્મીકી બની શકતો હોય તો હું કેમ ના બદલાઈ શકું ભાઈ? કેમ બોલ
કાકા આ વાત ખોટી. કઈ વાત? આખી વાતમાં ભારતના ફાઇનાન્સ મિનિસ્ટર વાલ્મીકિ સિંહ ક્યાંથી વચ્ચે આવ્યા? એ લાજો મારે સાચે બદલાવું છે ભાઈ. બાપુજી આમની કેસેટ અટકી ગઈ છે. મારે બદલાવું છે, 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 મારે બદલાવું છે. તરુણભાઈ, તરુણભાઈ તમને લાગે છે કે તમારા કાકા બદલાઈ શકે એમ છે? આમનું કઈ ન થાય. લાજુબેન આખી વાતમાં સ્વામી વિવેકાનંદનો દાખલો લો. સ્વામી વિવેકાનંદ? સ્વામી વિવેકાનંદને નથી ઓળખતા? અરે બીજા વિશ્વયુદ્ધમાં પેલો જર્મનીનો સરમુખ હત્યાર હતો ને એ. એ હિટલર? ના, હિટલરે તો જય જવાન જય કિસાનનું સૂત્ર આપ્યું હતું. એ લાલ બહાદુર શાસ્ત્રી. પાછા લાલ બહાદુર શાસ્ત્રી તો યે હાથ મુજે દે દે ઠાકુર વાળો. એ ગબ્બર સિંહ? ના, ગબ્બર સિંહ તો તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા વાળા. એ સુભાષ ચંદ્ર બોસ? ના, એ સુભાષ ઘાઈ. સુભાષ ઘાઈ? હા, તમારો ઇતિહાસ બહુ કાચો છે. મારો તો એટલે જ તમારી હાઈટ નથી વધતી. ભાભી! ઓ મિતાલી બેન તમે રહેવા દો, આ લોકોના ઘરનો ઇતિહાસ જરા જુદો છે. કાઈ નહીં થાય, કાકા ભત્રીજાનું કાઈ નહીં થાય. મિતાલી બેન સામાન બાંધો. અરે સેના સામાન બાંધો, સામાન બાંધો, સામાન બાંધો, કર કર કર્યા કરો છો. અરે જીવનમાં એક ચાન્સ તો આપો. ચાન્સ આપો? કેમ સાહેબ, હું તમને ચાન્સ શું કામ આપું? કારણ કે તમારા લીધે મારા કાકાને હાર્ટ એટેક આવ્યો છે. ઓ તરુણભાઈ શું વાત કરો છો, મારે લીધે? તો પેલા દિવસે આટલું લાંબુ લેક્ચર આપેલું તે. હવે હું શું કહું છું બેટા, એક હાર્ટ એટેક આપ્યો, હવે એક ચાન્સ આપો. આપ્યા આપ્યા આપ્યું ભલે, પણ મારી એક શરત છે. બોલો. હું જે કહીશ બધું તમારે કરવું પડશે, તો હું માનીશ કે તમે ખરેખર બદલાવા માંગો છો. મારી પણ એક શરત છે કે જ્યારે હોય ત્યારે સામાન પેક કરો, સામાન પેક કરો, બોલ બોલ નહીં કર્યા કરવાનું. તમારે બધાએ બંગલામાં રોકાવું પડશે. ઓકે. થેન્ક યુ સર. યાર કરે ઓ બેટા, મને તો આખો બંગલો બહુ ગમી ગયો. બોલો લાજો, હવે મારે બદલાવા માટે શું કરવાનું છે મને કહેજો. સાહેબ સૌથી પહેલા તો તમારે આ મફલર, હેન્ડ ગ્લોવ્સ અને ગોગલ્સનો ત્યાગ કરવાનો રહેશે, ને એ પણ કાયમ માટે. આ બધું કાયમ માટે ત્યાગ કરવાનું? હા, કેમ સાહેબ બદલાવ છે ને, તો વાત અહીંયા પૂરી નથી થતી. આ આજે રાત્રે બેડરૂમ એસી અને ગાદલાનો ત્યાગ કરી એક ચાદર લઈ તમારે અહીંયા બહાર વરંડામાં સૂવું પડશે. આ બધું છોડી છાડીને આખી રાત મારે અહીંયા વરંડામાં કાઢવાની? સુવાનું? એ ના ભાઈ ના. કેમ સાહેબ બદલાવ છે ને, નહીં કરો. સામાન બાંધો ચલો. શ્વાસ નથી લીધા એટલે તો તમે છીંકો ખાધી છે. તમારું નામ તો બાઇબલમાં આવવું જોઈએ. બાઇબલમાં મારું નામ કેમ આવવું જોઈએ ભાઈ? અરે પેલી વર્લ્ડ રેકોર્ડની બુક છે ને એ. તે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કહેતા તને જોર આવે છે? તે મને બાઇબલમાં ઘાલી દે છે. અને તું એમ કહે છે કે તું આખી રાત મારી છીંકો ગણતો હતો, તું સૂતો નથી? અરે ઘોડાની માફક નસકોરા તું બોલાવતો હતો, ઘોડાની માફક. આખી રાત તો હું સૂતો નથી એક સેકન્ડ અહીંયા આગળ. જિંદગીમાં પહેલી વાર વરંડામાં આખી રાત કાઢી અને આખો ઠૂઠવાઈ ગયો છું. લાગે કે તું જે ચાદર આપી એ પણ પાતળી આપી. બોલ. આ ઓછાળ છે અને એમાંય ફૂલો છે. તને ખબર છે સવારના પોરમાં પેલો તનસુકિયો અડધો ઊંઘમાં ઝાડપાનને પાણી પાવા માટે આવ્યો, તે હું આમ કરીને આમ બેઠો તો બોલામ. એને એમ કે રાતોરાત ટ્રીપોય પર ફૂલ ઉગી ગયા છે. એ ગધેડીનું આખી ઝારી મારા પર પાણી નાખીને ગઈ. મેં કીધું એટલે તનસુકિયા ફૂલ નથી હું છું, તો કહે છે કે ના સવારના પરમાં ફૂલો તો બોલે. કાકા કાકા તળી પાર તમે થયા છો ને સજા હું ભોગવું છું. આને કહેવાય એક પર એક ફ્રી. એક પર એક ફ્રી કઈ રીતે ભાઈ? કાકા કાકા આ શું, આ આખી રાત બેઠા બેઠા તમે કેટલા મચ્છર માર્યા? એટલે ભાઈ આ મચ્છર મેં નથી માર્યા.
તો આ બધા તો તને કરડી કરડી ને મરી ગયા છે. ચલ ગીઝર ઓન કર, મારે નાવા જવું છે. જય શ્રી કૃષ્ણ. જીવન છે. જય શ્રી કૃષ્ણ. શું વાત છે સર, હજી સુધી જીવો છો? એટલે તમારે મને શું ઉપર મોકલી આપો છે અને બધા ભેગા થઈને આ બંગલો પચાવી જ પાડવો છે? સાવ એવું નથી. અરે નહીં શેઠ, આ તો લાજોએ કહ્યું છે કે 8 વાગ્યા પહેલા નહીં લેજો, નહીં તો નાસ્તો નહીં મળે. આ ડોલ. ડોલમાં કોણ ના, ઉપર ગીઝર છે ને, હું તો જઉં છું ઉપર. ભાઈ એ બાથરૂમ બંધ છે, એના પર તાળું છે ને, ચાવી મારી પાસે છે. સાહેબ આજે તમારે બહાર વાડામાં તનસુખભાઈ ના બાથરૂમમાં નાવું પડશે. બાથરૂમમાં મારે નાવા જવાનું? તો તનસુખ સેઠ નાવા ક્યાં જશે? તમારા બાથરૂમમાં. અને સાહેબ નાવા માટે એક જ ડોલ પાણી મળશે. જાઓ. રમ્યા એક નાની બાલડીમાં કેમ નાવા યાર? કાકા એમાં બેસીને થોડા નાવાનું છે. મને ચર્ચા બિલકુલ પસંદ નથી, અને ખાસ કરીને તમારા જેવા મોટા માણસો સાથે. આ બધા તો મારા ડાયલોગ્સ બોલે છે ભાઈ. બાપુજી હું તમારા માટે મસ્ત મસાલા વાળી ચા બનાવીને લઈ આવું છું, ત્યાં સુધી તમે આ લોકો ઉપર જરા નજર રાખો. હા બાજુના ડોળા કેવડા મોટા છે, એના શરીર જેવા તેના ડોળા છે. શું કરો છો તમારી કોઈ વાત નથી કરતું ભાઈ. હા અમે તો કાકો ભત્રીજો અમારા દુઃખ ને રડીએ છીએ ભાઈ સાહેબ. અહીંયા આગળ કાકા કાકા, આ લોકો આપણી સાથે કેદીઓ કરતા બદતર વ્યવહાર કરે છે, તમે કઈક તો બોલો. અરે શું બોલું દીકરા, મને તો તારી ચિંતા થાય છે કે રામની પાછળ જેમ લક્ષ્મણનો વનવાસ થયો હતો ને, એમ મારી પાછળ તારોય તીથલવાસ નક્કી જ છે. રામ લક્ષ્મણની એક્ઝેક્ટ સ્ટોરી મને ખબર નથી. શું છે, મારે હજી મોગલે આઝમ જોવાનું બાકી છે. રામ લક્ષ્મણ ને ભેગા કર્યા છે તો બસ હવે બહુ થયું. અને તમારા કાકા ને નોના હોય તો કઈ નહીં, તમે નહીં નાખો. અને પાછા જરા ઝટ કરજો, એક તો મારે તમને પાછા વળાવવાના ખરા કે નહીં? ખરા. શું બોલો છો, નાવા જવાનું છે કે મારું કન્યાદાન કરવાના છો? હાલો ચૂપચાપ હાલે આવો. કઈ પણ બોલો છો. જીવણિયા, લાજોની બધી શરતો જો માનતો રહો તો એક દિવસ સુધરવાને બદલે ઉકલી જઈશ. લાજો તો પટવાની હશે તો પટશે, એ પહેલા મૂલચંદભાઈને પટાવી દઉં. આજ તો મારા લગ્નનું માગું નાખી જ દઉં સાહેબ. જીવન શેઠ યા, આ પેલો તમારો ભત્રીજો નહીં લે ને, પછી તમારો વારો. અરે વારો નહીં, માર તો વરઘોડો કાઢો છે. અહીંયા આવો બેસો, આપણે બે જણા વાત કરીએ મેન ટુ મેન. આવો આવો. યસ યસ, તમારી જોડે વાત કરી. આવો બેસો બેસો બેસો. એ મુચ્છનભાઈ, આ જે વાત છે ને, લાજો વિશેની વાત છે. હા બોલો બોલો. તમે તો લાજોના બાપતીએ વિશેષ છો, એટલે તમારી જોડે જ વાત થાય. હું એમ કહેતો હતો કે લાજો તો હવે એકલી પડી જશે ભાઈ. કેમ? આ પેલા મોટી બેન લગ્ન કરીને જશે ને. મોટી બેન? તમારી દીકરી. અચ્છા અચ્છા, મિતાલી. મિતાલી એ લગ્ન કરીને જશે, પછી લાજો તો સાવ એકલી પડી જશે. એટલે હું વિચાર એવો કરતો તો મૂલચંદભાઈ. હા હા, મૂંઝાવ નહીં સાહેબ, તમે તમારે બોલી પાડો. જીવણિયા, જે કહેવું એ હમણાં જ કહી દે. આ બુઢ્ઢો તારા હાથમાં છે, બાકી વાંઢો ઉકલી ગયો ને તો તારી પાસે લીલ પહેણાવવાનો વારો આવશે. હે નહીં મૂલચંદભાઈ, હું એમ કહેતો હતો કે લાજોને એકડું એકનું ન લાગે અને એને કંપની મળી રહે, એટલે હું એવો વિચાર કરતો હતો મૂલચંદભાઈ. સમજી ગયો સમજી ગયો સાહેબ, સમજી ગયો. ખરેખર કહું છું શેઠ, મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે અમારા લાજો વહુ વિશે તમે આટલું બધું વિચારતા હશો. એટલે તમને બધું મંજૂર છે? મંજૂર. અરે વાહ, મોરો રોજો વાહ. શું કરો છો સાહેબ? અરે મૂલચંદભાઈ, જ્યારે હું ખુશ થાઉં ત્યારે પતંગ ચડાવ. અરે સાહેબ, આજે તો તમારા કરતા મારી ખુશી બમણી છે. આવો તમે મારી જોડે પતંગ ચડાવો. અરે નહીં શેઠ નહીં, અમે તો રહ્યા ગરીબ માણસો, અમે પતંગ ન ચગાવીએ, અમે તો ફિરકી પકડીએ. તમે તમારે ચડાવો પતંગ. મૂલચંદભાઈ, આપણે લાજોને પૂછી જોઈએ. લાજોને પૂછવાનું કોઈ, તમે તો મારું પતંગ દાંતેથી કાપી નાખ્યું મૂલચંદભાઈ. હા તો પણ એમાં લાજોને શું પૂછવાનું? મારે લગ્ન કરવા હોય એમાં લાજોને શું પૂછવાનું?
નાના કહું છું, જો મારા લગ્ન થશે તો મારી બૈરી આવશે, અને જો મારી બૈરી આવશે તો લાજો ને કંપની મળશે ને. વાંઢો હવામાં આવા ત્યાં મારે અને મૂલચંદગી આવેગી બરાત. બાપુજી લ્યો તમારી ચા. હે બાપુજી ક્યાં ગયા? તમારા માટે બા લેવા. એ લાજો પ્લીઝ મને બેટી ની હેબિટ છે, ચા પણ આવશું ખરજ. છી જાઓ પેલા બ્રશ કરીને આવો. એક મિનિટ ઉભા રહો. કેવી રીતે કરશો? મિતાલી બેન શસ્ત્ર સરંજામ લઈ આવો. શસ્ત્ર સરંજામ? ઓ કર્યા જ કરો છો. જા વાપરીશું બસ. અને આ જમવાનું પણ મારી રેસીપી પ્રમાણે બનશે. હા ખાશો. તમારી રેસીપી પ્રમાણે ખાઈશું ભાઈ, ખાઈશું. અને આ સલાડમાં ટોમેટો તો હશે, અને એ પણ ધોયા વગરના ચાલશે? ધોયા વગરના ટોમેટો ચલાવવાના? અરે ચાલશે મારા બાપ, બધું ચાલશે. હદ થાય છે હવે તો. કાકા કે ટેકર આ લોકો છે કે આપણે બધી વાતમાં હા પાડવાનું કારણ? કારણ છે. પણ શું કારણ છે? તું જાને ડોબા, તને નહીં સમજાય યાર. હું એ કારણ હું સમજાવું સાહેબ? અરે તરુણભાઈ તમને શું લાગે છે, તમારા કાકાને ઉમળકો આવ્યો છે બદલાવાનો? તમારા કાકા મારા માટે બદલાવા માંગે છે કારણ કે એ મને પ્રેમ કરે છે. જીવણિયા, જે વાત કહેતા તારી વાટ લાગી ગઈ, એ વાત તો ભાઈએ ઝટકામાં કહી નાખી. આ બધી વાતની તમને ખબર હતી? હા. ક્યારથી? જ્યારે સારા માટે પહેલી વાર મેં મારો હાથ તમને આપ્યો અને તમે આમ ધ્રુજવા માંડ્યા ને, ત્યારથી. જ્યારે તમે મને આમ કરીને થેન્ક યુ કહ્યું ને, ત્યારથી. વરસાદની રાતે તમે મને જેન્સ રેનકોટ, કાણાવાળી છત્રી ને ચિત્રમાની હોડી આપી હતી ને, ત્યારથી. જ્યારે બે દિવસ માટે હું કામે નહોતી આવી તો છેક મારા ઘર સુધી પહોંચી ગયા તમને લેવા, ગુંડાની જેમ તૈયાર થઈને, ત્યારથી. શાણે છો કાકા? આ ટટલું મારી આંખ સામે થઈ ગયું અને તમે મને ડાઉટ પણ ન આવવા દીધો. આ વાત ઉપર તો મને નરસિંહ મહેતાનો દુહો યાદ આવી ગયો. દુહો યાદ આવ્યો ભાઈ તને? કોણ કહેતા હે બુઢ્ઢે ઇશ્ક નહીં કરતે, યે તો હમ હે નરસિંહ કિ ઉન પર શક નહીં કરતે. આ નરસિંહભાઈ નો દુહો છે ભાઈ. તો આ બધું તમે જાણતા હતા તો રોકાવાની ના શું કામ પાડતા હતા? સાહેબ બધું જાણતી હતી એટલે જ રોકાવા નહોતી માંગતી. પણ શું કામ? આ સાહેબ તમને શું લાગે છે, તમારી આદતો બદલાઈ જવાથી હું તમને પ્રેમ કરવા લાગીશ? સાહેબ તમને ખબર છે, એક સ્ત્રી જ્યારે લગ્ન કરે છે ત્યારે પુરુષમાં શું જુએ છે? બેંક બેલેન્સ. યુ શટ અપ. સાચું બોલે છે. વેરી ગુડ ભાઈ, વેરી ગુડ. એક સ્ત્રી પોતાનું સર્વસ્વ કોકને સોંપવાની હોય તો એનામાં કમાવીને લાવવાની ત્રેવટ છે કે નહીં એ તો જુએ જ ને. તો મારી પાસે ક્યાં કોઈ કમી છે? મારી પાસે તો અઢળક પૈસો છે ભાઈ, અઢળક. હા હા છે ને, અઢળક પૈસો છે. પણ સાહેબ તમારો નથી, તમારા બાપનો છે. તે મારો બાપ પૈસા વાળો હતો, એમાં મારો કોઈ વાંક ખરો ભાઈ? તમારી એ વાત સાચી. હો આ તો સાહેબ તમારામાં બીજી કોઈ આવડત છે ખરી? છે ને, કાકાને વળતા સારું આવડે છે. એને આવડત નહીં, કુટેવ કહેવાય. અને સાહેબ આપણો મેળ શક્ય નથી. કેમ શક્ય નથી? અરે સાહેબ, સાહેબ તમે આકાશ છો ને હું ધરતી, અને ધરતી એટલે ધૂળ, અને તમને તો ધૂળની એલર્જી છે ને સાહેબ.
ધૂળ મારા દોડાવા તૈયાર છું. મારો પ્રેમ પુરવાર થોડા બોલો. તમે તમારો પ્રેમ પુરવાર કરશો, પણ મારા પ્રેમનું શું? અને સાહેબ, પ્રેમ માંગવાથી નથી મળતું, પ્રેમ જીતવો પડે જ. તમારો પ્રેમ જીતવા શું કરું બોલો ને ભાઈ. અગ્નિ પરીક્ષા આપવી પડશે. અગ્નિ પરીક્ષા? મહાભારતમાં રાખી સાવંતે આપી હતી એ? બાપરે, એટલે તમે મારા કાકાને સળગાવી દેશો? ના ના ના, એવું કરાય? પેટ્રોલ કેટલું મોંઘું છે. બોલો, આપશો અગ્નિ પરીક્ષા? તમારી કોઈ પણ પરીક્ષા આપવા માટે તૈયાર છું. બોલો, શું છે પરીક્ષા? બોલે તો સાંભળો. સાહેબ, સાહેબ, તમને જે પીળા રંગથી પ્રોબ્લેમ છે ને, એ મારી જિંદગીમાં બે પ્રોબ્લેમ છે. એક તો મને ક્યારે રડવું નથી આવતું, ને મારા બાપુજીના જોક્સ પર હસવું નથી આવતું. એટલે સાહેબ, તમારે મને એક એવો જોક કહેવો પડશે જે મને ખડખડાટ હસાવી દે. અને સાહેબ, મારી ભાવતી વસ્તુ છે ગાજરનો હલવો, એટલે તમારે મને ગાજરનો હલવો ખવડાવવો પડશે. એમ નાની વાત કરી. એ તરુણ જાને દીકરા, તીથલમાં જ્યાં ગાજરનો હલવો ટોપ મળતો ત્યાંથી લઈ આવ, અને જેટલું જોઈએ એટલું લાવી આવ. 2 કિલો 2 કિલો 5 કિલો 10 કિલો જા. કેમ નહીં ચાલે સાહેબ? ગાજરનો હલવો જાતે બનાવીને ખવડાવવો પડશે. પણ કાકા બનાવશે એ તમે ખાશો તો એ તમારી અગ્નિ પરીક્ષા થશે. અરે પણ તરુણ ભાઈ, ખાવા કરતા તમારા કાકા હલવો બનાવશે ને, એમાં મને વધારે આનંદ મળશે. તમે જુઓ કે તો નહીં. અને સાહેબ, સાહેબ, જીવન એટલે સંગીત, સુર અને તાલનો સંગમ એટલે જીવન, એટલે તમારે અમારા ગીત ઉપર સંગીત આપવું પડશે. કાકા, શું વગાડશો? તંબુરો? જે ઓછામાં ઓછા પૈસામાં મળે અને જેનાથી આખું ઘર ભરાઈ જાય. હા, એક એવી વસ્તુ. તો સાહેબ, હાસ્ય, રસોઈ, સંગીત અને ચતુરાઈ, આ છે તમારી પરીક્ષાના 4 પગથિયા. જો આજે સાંજે તમે આ 4 પરીક્ષામાં પોતાની જાતને પુરવાર કરો, તો હું માનીશ કે તમે પ્રેમ કરવાને લાયક છો, અને એ પણ કદાચ. અરે પડી જશો વો બેટા, તમારો અવાજ સાંભળીને પડી જાત. શું કરો છો પણ આ લોકો? જોઉં જોઈ જશું. શું જોઉં છો? એ લોકો રસોડાની બહાર નો એન્ટ્રી નું પાટિયું માર્યું છે કે નહીં? એટલે બાપુજી, મને તો કઈ ગડબડ લાગે છે. હા એ બાપુજી, ગાજર નો હલવો બહાર થી તો નહીં મંગાવ્યો હોય ને? જો બહાર થી મંગાવશે ને તો તરત પકડાઈ જશે. કેવી રીતે? કારણ કે આખા તીથલમાં જ્યાં જ્યાં ગાજર નો હલવો મળે છે, દરેક જગ્યાએ જઈને હું ચાખી આવ્યો છું. કેટલો ખાધો? બહુ બેટા, થોડો. અરે જરા ઝટ આવો. બોલો. મારે તમને છે ને એક ખાનગીમાં ખાનગી સિક્રેટ વાત કહેવાની છે. બાપુજી, ખાનગીમાં ખાનગી એટલે જ સિક્રેટ. આપણા જીવન છે ખરા કે નહીં? એ એમણે સૌથી પહેલા મારી સામે માગું નાખ્યું તું તમારા માટે. હા, હવે ડોબી લાજો બહુ માટે. પણ હો બેટા, તારે કઈ મને આખી વાત ખબર પડી નહીં, પણ હવે બરાબર મારા મગજમાં વાત બેઠી છે કે એકનું એક કેમ બોલ્યા કરતા હતા કે લાજો એકલી પડી જશે, લાજો ને કંપની મળશે. એક વાત કહું દીકરા? હા બેટા, મેં છે ને તમારા બાપુજીને વચન આપ્યું હતું કે હું હંમેશા તમને મારા દીકરીની જેમ રાખીશ. તમારા ફરીથી લગ્ન કરાવીશ બેટા. ના, કહું છું, આપણા જીવન સેટ હે, એકદમ 65% સદ્ધર છે બેટા, ખૂબ સારા છે, એટલે ભવિષ્યમાં અમને તમારી ચિંતા તો નહીં ને હે. ઓ બાપુજી, તમને શું લાગે છે હું એ માણસ સાથે લગ્ન કરવાની છું? હે હે, તમને માણસમાં રસ જ નથી? જરાય નહીં. ના ના બહુ બેટા, તો પછી સુકામ સુકામ આટ આટલી પરીક્ષા એમની સામે મૂકી? જાણી જોઈને બાપુજી. અરે બાપુજી, તમને શું લાગે છે જે માણસ લાઈફમાં પોતે ક્યારે ખડખડાટ નથી હસ્યો, એ બીજાને શું હસાવવાનો? જેને ક્યારે લાઈફમાં રસોડામાં પગ સુધા નથી મૂક્યો, એ ગાજરનો હલવો શું બનાવવાનો?
જેને કે હાથ પરથી હેન્ડગ્લોવ્સ નથી કાઢ્યા એ કોઈ વાજિંત્ર શું વગાડવાનો અને જેના માટે ઓછામાં ઓછા પૈસા એટલે 1000 રૂપિયાની નોટ હોય એ ઓછામાં ઓછા પૈસામાં મળે અને જેનાથી આખું ઘર ભરાઈ જાય એવી વસ્તુ ક્યાંથી લાવવાનો હે ઓ બેટા આવું તમે કોઈ દાડો કે વિચાર્યું જ નહોતું એટલે ભાભી આજે જીવન સેટ કા કામ તમામ 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 તમે જુઓ ને બાપુજી આજે માણસની એવી હાલત કરીશ એવી હાલત કરીશ કે માણસ પ્રેમની ખો ભૂલી જશે એને આવો તો પછી જુઓ આજે તમે ખબરદાર હોશિયાર મારા કાકા ધ ગ્રેટ ખાન સામા તિથલના તરલા દલાલ જીવન જીવાણી આવી રહ્યા છે તરુણભાઈ આવી ગયા છે આયલા ભાઈ તમારી બધી પરીક્ષાઓમાં અવ્વલ નંબરે પાસ થવા માટે પૂરેપૂરી તૈયારી કરીને આવી ગયો છું ભાઈ સૌથી પહેલા તો મારા હાથનો બનાવેલો તમે આ ગાજરનો હલવો ખાઓ ત્યાં સુધીમાં એક નવો નક્કર જોક સંભળાવી દઉં વાગો કેવા મજા પડી ગઈ શું જોક હતો જીને જોક કયો જ નથી કાકા ખબર નહીં કેમ પણ આજે સવારથી તમારું દરેક વાક્ય મને જોક જેવું જ લાગે છે સાંભળો છો આ જુઓ સાજા મુમતાઝ ને કેટલો પ્રેમ કરતો હતો કે મુમતાઝ મરી ગઈ તો એની પાછળ આવો સરસ મજાનો તાજમહેલ બંધાવ્યો કાલે સવારે જો હું મરી જઈશ તો તમે મારી પાછળ શું બંધાવશો તો પતિ કે ગોર્ધન મહારાજ નું ટિફિન મને જરાય હસવું ના આવ્યું સાહેબ જીવન શેઠ આને છે ને જો કીધો નહીં માર્યો કેમ ઉડીને છૂટતો પડું તમારા નાના કહું છું મારો જોક તમને વાર્તા જેવો લાગતો હતો આમની આખી વાર્તા જોક જેવી લાગે છે હે કરીને હસો છો આમના કરતા સારા જોક હું નથી કેતો આ તો સોરી જીવન છે ભાઈ પહેલી પરીક્ષામાં તો તમે ફેલ તારા કાકા તો ફેલ જો મુલચંદભાઈ આમ ફેલ ફેલ કરીને મારું મોરલ ડાઉન નહીં કરો સાહેબ હું મહેનત કરીને પરીક્ષા આપવા આવ્યો છું તો પાસ તો થઈને જ રહીશ કઈ વાંધો નહીં મારા હાથનો બનાવેલો તમે લોકો ગાજરનો હલવો ખાઓ ત્યાં સુધી હું બીજો નવો નક્કોર જોક સંભળાવી દઉં ચાલો બાપુજી મિતાલીબેન હે ઝટ અહીંયા શું થયું ઝટ અહીંયા શું થયું શું પણ હે શું છે હે ગાજરનો હલવો આવો લીલો તીખો બનાવ્યો એમાં આદુ મરચા લસણ ફુદીનો કોથમી બધું નાખ્યું પણ સાલી ગાજર ની જાત એવી કમજાત કે લીલો થયો જ નહીં એટલે બહાર જઈને 2 કિલો પાલક ની જુડી લઈ આવ્યો એ પાલક સમારી નાખી અંદર તો પાલક નાખી અંદર તો પાલક તો ઉપર તરવા માંડી એટલે પાલકને ઓગાળવા માટે 2 કિલો ગાયનું શુદ્ધ ઘી નાખ્યું અંદર પણ જેવું ઘી નાખ્યું તો મને એમ થયું કે આ ઘીથી તો લાજોના શરીરે ચરબી વધી જશે એટલે ચરબીને બાંધવા માટે 1 લિટર ઓલિવ ઓઇલ નાખ્યો આ બધું કઢાઈમાં ભેગું કરીને ઘસર પસર એવો હલવો હલાયો એવો હલવો હલાયો કે જ્યારે હું બનાવતો હતો ને ત્યારે એવી સરસ સુગંધી આવતી હતી એ લાજો ખાવને કેટલો ટેસ્ટી છે હલવો જુઓ જોક ઉપર તમે ખડખડાટ હસી પડ્યા લાજો અસલી હલવો તો આ રહ્યો મથી મીઠો અને ટમેટા થી લાલ આવો લાલ ચટાક હલવો તો ભાભી તમે ક્યારે નથી બનાવ્યો અરે કેવી રીતે બનાવે
આ હલવો બનાવવા માટે કાકાએ 12 કિલો તો ગાજર ખરીદ્યા. 12 કિલો? તો 12 કિલો માં આટલો જ બન્યો? પૂરું સાંભળો તો ખરા. કાકાએ આખો દિવસ બેસીને એક એક ગાજર ચાખ્યું. જેમ સીતા એક એક બોર ચાખીને રાવણને આપ્યા હતા ને એમ. અને પછી પછી કાકાએ એમાંથી સૌથી મીઠા 6 કિલો ગાજર સિલેક્ટ કર્યા અને એમાંથી એક એક કિલોની શિફ્ટમાં 6 વાર હલવો બનાવ્યો. 6 વાર? નહીં લાજો, હલવો તો મેં 5 વાર બનાવ્યો, પણ દર વખતે મને લાગ્યું કે કંઈ ઓછું છે, એટલે આ 6ઠી વારનો હલવો છે. હા પણ સાહેબ, 6ઠી વારમાં તમે એવું તો શું કર્યું? અરે રેસીપી બુકને ફગાવી દઈને અંતરની રેસીપી વાપરી હાથની સત્તાઈ છોડીને મૃદુ હાથે ગાજરને છીણ્યા. અરે ઘૃણાનો ઘા કરીને ઘી નાખ્યું અને મનનો મદ છોડીને મદ જેવી મીઠાશને ભેળવી અને મારે તો લાજો માટે ખાસ હલવો બનાવો હતો એટલે છેલ્લે કેસરને બદલે આમ કરીને આમ ચપટી પ્રેમ ભભરાવ્યો અને હલવો તૈયાર. સાહેબ શું થયું? એ નથી બરાબર ને? મને તો કોણ જાણે પહેલેથી જ લાગે. જરા મન ચાખવા કો. વો બેટા, અરે આટલો સુંદર હલવો તો જિંદગીમાં ક્યારે તમે પણ નથી બનાવ્યો. વાહ જીવન શેઠ વાહ, ભવિષ્યમાં જો અમારી હેસિયત હશે ને રસોઈઓ રાખવાની તો તમારી નોકરી પાકી. વેલ સેડ મુલચંદ ભાઈ, વેલ સેડ, વેલ સેડ, વેલ સેડ, વેલ સેડ. એ લાજો, આ લીલો હલવો તમને હસાવવા માટેનો હતો અને આ ચપટી પ્રેમ ભભરાવેલો હલવો તમને ખાવા માટેનો હતો. હું તમારી 4 પરીક્ષામાંથી 2 પરીક્ષામાં પાસ થઈ ગયો એટલે હું તમને અડધો તો અડધો પ્રેમ કરવાને લાયક તો છું. છોડે ના છૂટે કભી, છોડે ના ટૂટે કભી, જો ધાગા તુમસે જુડ ગયા. જીવન શેઠ, કહું છું કેટલી વાર, ચાલો ઝટ બહાર આવો, અમારા વહુ બેટા ગાવા માટે તૈયાર છે. એ તારા કાકા શું વગાડવાના? માટલું. માટલું? યસ, મારા કાકા માટલા ઉપર એવા તબલા વગાડશે, એવા તબલા વગાડશે કે ઝાકીર હુસેન પણ શરમાઈ જશે. ઝાકીર હુસેન? અરે વાંસળી થોડી વગાડવાની છે, મારા કાકા તો બિસ્મિલ્લા ખાન ની જેમ તબલા વગાડશે. બિસ્મિલ્લા ખાન ની જેમ તબલા? યસ. તો પછી શહેનાઈ કોણ? મહેન્દ્રસિંહ ધોની વગાડે છે. મહેન્દ્રસિંહ ધોની? અરે ધોની એ તો 18મી સદીમાં સતી પ્રથા બંધ કરાવેલી. પછી રાજા રામમોહન રાય શું કર્યું તું? એણે આપણને ક્રિકેટનો પહેલો વર્લ્ડ કપ અપાવ્યો. તો પછી કપિલ દેવે શું કર્યું? કપિલ દેવ તો ગુજરાતના મુખ્યમંત્રી છે ને. તમારું જનરલ નોલેજ બહુ કાચું છે વડીલ, એટલે જ તમારું શરીર ઉતરતું નથી. પડવો? એકવાર તમારા પર છૂટો પડવો, પડ્યા પછી નહીં છોડું. આ માટલું ફોડીશ માથા ઉપર, તોય જો શ્વાસ લેતા ઊભા થાય ને તો ખલી ખલીને બોલાવીને છોડીશ તમારા ઉપર. એ નહી, આ તો પાછો કહેશે ખલી એટલે મુંબઈના રાષ્ટ્રપતિ. મારી નાખી છે ખલી, બ્રુસલી, બધાને તમારા ઉપર છોડીશ અને બધા ઉપર હું બેસીશ. મરી જશો કહું છું. જીવન છે છોડ બાર આવો, નહીં તો આજે મારા હાથે તમારા ભત્રીજાનું ખૂન થઈ જશે કહું છું. મારી નાખું બહુ બેટા, મારી નાખું એમને. રંગ જમાવી દેજો. મિતાલી બેન હરાવ્યા, ચલો ઓલ ધ બેસ્ટ. તમે રેડી છો? હે રેડી રેડી. શરૂ કરું? હા હું શરૂ કરું છું. મોહે મધુબન શ્યામ બુલાય ગયો રે, મોહે મધુબન શ્યામ બુલાય ગયો રે. મેં સોઈ થી અપને ભવન મેં સોઈ થી અપને ભવન મેં સોતી કો આન જગાય ગયો રે, સોતી કો આન જગાય ગયો રે. મોહે મધુબન શ્યામ ભુલાય ગયો રે. કેસરીયો રંગ તને લાગ્યો લા ગરબા, કેસરી
લાગ્યો રે લોર કેસરીયો રંગ તને લાગ્યો ના ગરબા કેસરીયો રંગ તને લાગ્યો રે લોર ઝીણી ઝીણી જાળીઓ પુરાવે લા ગરબા ઝીણી ઝીણી જાળીઓ પુરાવે લે લોર કોને કોને માથે ઘૂમ્યો ના ગરબા કોને કોને માથે ઘૂમ્યો રે લોર મરાઠી 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 મી ડોલ કર ડોલ કર ડોલ કર દરિયાચા રાજા મી ડોલ કર ડોલ કર ડોલ કર દરિયાચા રાજા ઘર પાણ્યાવરી બંદરાલા કરતો એ જા રાધા ગોવાલડી ના ઘર પછે વાડે મોહન મોરલી વગાડે જો રાધા ગોવાલડી ના ઘર પછે વાડે મોહન મોરલી વગાડે જો હીરે વાગે ન મને ચટપટી જાગે હીરે વાગે ન મને ચટપટી જાગે તનમાં ખાયું લાગે રે લોલ રાધા ગોવાલડી ના ઘર પછે વાડે મોહન વાટકી માં વાટિયા ને ખાંડણી માં ખાંડિયા મોહનિયા લેપ લગાડ્યા જો કોએ રાધિકા ને વિશ્ના ઉતર્યા કોએ રાધિકા ને વિશ્ના ઉતર્યા કાનો ઘેલો થાય રે લો રાધા ગોવાલડી ના ઘર પછી વાળી મોહન મોરલી વગાડે જો મેં તો એમ લાગ્યું કે આપણે આપણી થાલીમાં છે નવરાત્રીનો ટાઈમ છે ને માતાજી આવ્યા છે બાપુજી બાપુજી તમે રહી ગયા હતા નાચ્યા વગરના કેટલો સારો માહોલ જામ્યો તો હે કેટલું સરસ વગાડતા હતા સાહેબ ભાભી જીભની કચરો સાહેબ તમે અમારા એક એક ગીત પર પરફેક્ટ તાલ આપ્યો છે થેન્ક યુ છોટકી તમે સંગીતની પરીક્ષામાં પાસ થઈ ગયા છો યસ કોંગ્રેટ સાહેબ તમે રંગ રાખ્યો અરે રંગ મે નહીં રંગ તો લાજો રાખ્યો ભાઈ હે મે હા લાજો તમે મારા જો આત્મા એંગલોસ નહીં કરાતો તો મને જિંદગીભર ખબર નહીં પડતે કે મારી આંગળીઓમાં શું જાદુ છે આજે મને છોડ દો થોડું જીવનનું સંગીત તો સમજાય હે લાજો એક વાત કહું આજ સુધી આ જીવન જીવાની માત્ર શ્વાસ લેતો હતો અરે જીવતા તો તમે આને શીખવાડો માત્ર જીવતા નહીં સાહેબ હા માત્ર જીવતા નહીં શ્રીમંતાઈ છોડી સામાન્ય માણસની જેમ જીવતા તમારે શીખવાનું છે અને ઓછામાં ઓછા પૈસામાં મળે અને જેનાથી આખું ઘર ભરાઈ જાય એ બી વસ્તુ તો હજી તમારે મને બતાવવાની બાકી છે હા સાહેબ ધનસુખ તનસુખ ભૂલીને અંદર કેમ ગયા એ તો વહુ બેટા તનસુખ ને ખબર ને તરુણભાઈ તરુણભાઈ તમારા કાકા એવી વસ્તુ લઈને આવ્યા છે મને શું ખબર મે તો કાકાને આઈડિયા આપ્યો તો કે વગર પૈસે આટલો બધો કીચડ લાવીને નાખો ઘરમાં એટલે આખું ઘર મચ્છરોથી ભરાઈ જશે તરુણભાઈ પડું ના 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 એક જ વાર બેસો બેસો બહુ મજા આવશે એટલે તમારા કાકા હવે ઘરમાં કિચડ લઈને આવશે ના મૂલચંદભાઈ ના લાજો મેં ઓછામાં ઓછા પૈસા વાપરી આ મીણબત્તી પ્રગટાવી અને આખા ઘરને પ્રકાશથી ભરી દીધું છે બસ આ જ રીતે મારા અંતરના પ્રેમરૂપી પ્રકાશથી તમારી જિંદગીને ઝળહળતી કરી દેવી છે લાજો સાહેબ તમે પ્રેમની પરીક્ષામાં જીતી ગયા પણ તમારી જિંદગીની પરીક્ષા હજી બાકી છે કાલે તમારે મને 150 રૂપિયા આપવાના રહેશે અને આ સાહેબ બાપ કમાઈના નહીં આપ કમાઈના કાલે તમે મને જે 150 રૂપિયા આપશો જાત મહેનતની કમાઈના હોવા જોઈએ ચોરી કે ઉધારીની પરવાનગી નથી
જો આ સાંજ સુધી તમે પરસેવો પાડી મારા હાથમાં 150 રૂપિયા મૂકો ને સાહેબ, તો તમે જિંદગીની પરીક્ષામાં પાસ, નહીં તો સદંતર ફેલ. ક્યાં ગયા હશે કાકા? મને તો કઈ સમજાતું નથી. ઘરે તો નહીં આવી ગયા હોય કાકા? કાકા કાકા ઘરે પણ નથી. મૂળચંદભાઈ ને મિતાલી પણ શોધવા ગયા હતા. મૂળચંદભાઈ, મૂળચંદભાઈ, એ તનસુખ, કોઈ દેખાયું? કોને? મને? સાલા તને પૂછું છું તો તને જોઈને ગધેડા. એ કોઈ હાથી ની જેમ આમ ડોલતા ડોલતા આવી રહ્યા છે ને? એ મૂળચંદભાઈ જેવા જ કોઈ લાગે છે. એ આજે મારી અડફેટ આવતો નહીં, નહીં તો ખબર છે શું કરીશ? તને છે ને આની જોડે 4 ખીલા ઠોકીને ક્રોસ બનાવી દઈશ. એમ? પેલો ખીલો ક્યાં મારશો? માથામાં મારશો, વાળમાં મારશો, કપાળમાં મારશો, આંખમાં મારશો, નાકમાં મારશો, ઓઠમાં મારશો, દાંતમાં મારશો, ગાલમાં મારશો, જબડામાં મારશો, ગળામાં મારશો, કાનમાં મારશો, છાતીમાં મારશો, પીઠમાં મારશો, પેટમાં મારશો, આંખમાં મારશો, પગમાં મારશો, ઘૂંટણમાં મારશો, ઉછમાં મારશો, આંગળીમાં મારશો. હે? આકરા. આ જીભ ઉપર ઠોકીશ પેલો ખીલો. જીભ ઉપર મારશો, જીભની વચ્ચે મારશો. ચૂપ. ભાઈ, જીવા કાકા ખોવાઈ ગયા છે ને? હા. એ કસો વાંધો નહીં, મારી કઈ પણ જરૂર હોય ને મને અડધી રાત્રે પણ બોલાવજો. બોલાવીશ, સવાર સુધી આવી જઈશ. તમાર છૂટો બૂટ ફેંકો, ફેંકો છૂટો બૂટ. નથી પાવતો ફેંકતા તો કાલથી દોરી વગરના બૂટ પહેરતા જાઓ. એ તો ઓલરેડી મારું તપેલું ગરમ છે. મૂળચંદભાઈ, કાકાનો કોઈ પત્તો લાગ્યો? એ ભાઈ, તમારા કાકા 150 રૂપિયા કમાવા નીકળ્યા હતા, 150 રૂપિયા મારા ખર્ચાય. એમને શોધવા માટે રિક્ષામાં બેસીને આખું તિથલ ફર્યો છું. ચાલો જાઉં, લાવો મારા 150. અહીંયા મારા કાકા જડતા નથી ને તમને તમારા 150 રૂપિયા ની પડી છે કાકા? મેલોડ્રામા નહીં હો? અને ક્યાં ગુડા હશે તમારા કાકા? પપ્પા, પપ્પા સાહેબ મળ્યા. અરે જે સવાલ અમારે તને પૂછવાનો છે એ તું અમને પૂછે છે? અરે તિથલ એક એક પોલીસ સ્ટેશન બધા હોસ્પિટલ જઈ આવી. મેટર્નિટી હોમ માં જોયું? હા, ત્યાં પણ નહોતા. ત્યાં પણ નહોતા? એ જેમના મળવાની એકમાત્ર છેલ્લી આશા હતી કે ત્યાં નહોતા તો ક્યાં હશે? મને તો એટલી ચિંતા થાય છે. એક તો કોઈ દિવસ એટલે કઈ ઘરની બહાર જતા નથી ને આજે સવારથી બહાર રખડે છે. 6 વાગવા આવ્યા તો હજી એમનો કોઈ પત્તો નથી. કામ પણ મળ્યું કે નહીં ખબર નથી. ક્યાં ગયા હશે કાકા? નોકરી નહીં મળી હોય એટલે હારી જવાના ડરથી મુંબઈ ભેગા તો નહીં થઈ ગયો એને? મને એકલો મૂકીને? હા કાકા. તરુણભાઈ, એકવાર કીધું ને કે મેલોડ્રામા નહીં. સોરી, કો જોઈએ છેલ્લે ક્યારે વાત થઈ હતી એમની જોડે? છેલ્લે 2 વાગે પીસીઓ પરથી એમનો ફોન આવેલો. કે પીસીઓ પરથી? અરે એમનો મોબાઈલ તૂટી ગયેલો ને. કેવી રીતે? પેલા ફર્નિચરની દુકાન વાળાએ એમને ધક્કો મારીને બહાર કાઢ્યા હતા. શું વાત કરો છો તરુણભાઈ, ધક્કો મારીને? હા, શું વાત કરું લાજોબેન, ફર્નિચરની દુકાનમાં ઘૂસ્યા તો દુકાન વાળાને લાગ્યું કંઈક ખરીદવા આવ્યા છે. અને કાકા વાત પણ એવા ઠાઠથી કરે, અહીંયા આટલી ધૂળ કેમ છે? ગજતંત્રીને રામ નહીં આમ વપરાય. એટલે પેલાને તો લાગ્યું કોઈ મોટી પાર્ટી છે, 2-3 લાખનું ખરીદ છે. એટલે એણે તો આખી દુકાન સાફ કરાવી અને પછી કાકા બોલ્યા, હા હવે બરાબર છે, હવે હું અહીંયા કામ કરીશ. બોલો છે નોકરી? કેમ તરુણભાઈ, તમે એમને સમજાવ્યા નહોતા કે નોકરી કેવી રીતે માંગવાની હોય? ના ના બહુ બેટા, મેં એમને સમજાવ્યા તને, પણ જો એ સમજી જાય તો પછી આપણા તરુણભાઈ ના કાકા છે ના. કાકા, આ શું થયું તમને? હું ગીઝર ઓન કરું છું, તમે નાઈ લો. અરે તરુણભાઈ, એક મિનિટ ઉભરો ઉભરો. પેલા એ તો જોવા દો કે તમારા કાકા ફક્ત મેલા ગેલા થઈને આવ્યા છે કે મહેનતનું કોઈ ફળ પણ લાવ્યા છે? અરે નહીં રે નહીં, મહેનતનું ફળ લઈને આવ્યો છું ભાઈ. હાલો લાજો, અમારી જિંદગીની પહેલી કમાણીના 125 રૂપિયા. સાહેબ, આપણી 150 રૂપિયાની વાત થઈ હતી. કમાયો તો 150 જ રૂપિયા હતો, પણ 25 રૂપિયાની મેં બંગડી ખરીદી લીધી તમારા માટે.
લાજો મેં નક્કી કરી છું કે જિંદગીમાં જે પણ પહેલી કમાણી કરું એમાંથી મારે તમને કંઈ આપવું છે. અરે મારે તો તમને સોનાની બંગડી આપી હતી, પણ સોનાની બંગડી ખરીદવાની આજ મારી હેસિયત નથી. કારણ કે આજ સુધી હું લોકોને એમની હેસિયત સમજાવતો હતો, તો આજે મારે મારી હેસિયત તો ભૂલવી ન જ જોઈએ ને. થેન્ક યુ સાહેબ. આશુ સાહેબ, તમારા હાથમાં પીળા ઢગ? પીળા ઢગ? મૂળચંદભાઈ પ્લીઝ, તમે ગરમ પાણી લઈ આવો, હું ડેટોલ લઉં છું. લેવા દે દીકરા. પણ કાકા, તમને પીળા રંગની એલર્જી છે. અરે દીકરા, આજ તો જિંદગીની બધી એલર્જી ધોવાઈ ગઈ, અને ભગવાનની મરજી સામે એલર્જી શું કામની? આ પણ ધોવાઈ જશે, અહીંયા ડાઘ જ છે ને, અને નહીં ધોવાથી શું ફરક પડવાનો છે? હા, પણ ફરક આજે એક વાતનો પડ્યો કે આજ સુધી જિંદગીમાં પીળા રંગે મને આનાથી દૂર રાખ્યો હતો, પણ બાકીની જિંદગી પીળો રંગ મને હવે એનાથી દૂર નહીં થવા દે. અને બીજો ફરક એ પડ્યો કે જિંદગીમાં હું પહેલી વાર મહેનત મજૂરી કરીને 150 રૂપિયા કમાઈને આવ્યો સાહેબ. હા, પણ શેઠ, તમે શું કામ થયું, એવું શું કર્યું? શું વાત કહું મૂલચંદભાઈ, પહેલાં તમે જીવન જીવાણી તરીકે ઘણી ડીંગો હાંકી, એક દુકાનથી બીજી દુકાન, એક ફેક્ટરીથી બીજી ફેક્ટરી, એટલું રજરો, એટલું રખડ્યો, ઠોકરો ખાધી, પર સેવે રેપ જેપ થઈ ગયો. અને જિંદગીમાં પહેલી વાર મેં મારો પરસેવો જોયો સાહેબ. પરસેવાના હિસાબે કોટ ભીનો થઈ ગયો, એટલે શરીર પરથી કોટ ઉતરી ગયો, શર્ટ ઇન્શર્ટ કરેલું તું બહાર આવી ગયું, ગરદન ઝૂકી ગઈ, અવાજ ધીમો થઈ ગયો, અને ચાલતો ચાલતો એક દુકાન પાસેથી પસાર થતો હતો. જિંદગી પર પોતાની જાતને જીવન જીવવાની શેઠ માનવા વાળો પેલા દુકાનના માલિકને જઈને કહે છે કે શેઠ, આ તિથરમાં તમારું બહુ મોટું નામ છે, તમારી આવડી મોટી કરિયાનાની દુકાન છે, હું મોટી આશા લઈને આવ્યો છું, મને કંઈ કામ આપો ને. શેઠે મારી સામે જોયું અને કહ્યું કે જા સામે મારી ગોડાઉન છે, એમાંથી ભરેલી ગુણીઓ ઉપાડીને અહીંયા લઈ આવ. પહેલી ગુણી ઉપાડીને જ્યાં મેં પીઠ ઉપર નાખી ત્યારે ખબર પડી કે જે ગુણી ઉપાડી શકે જે ખરીદી શકતો નથી, અને જે ખરીદી શકે છે એ ઉપાડી શકતો નથી. પીઠ ઉપર ગુણ હતી અને હું આગળ વધ્યો, આગળ વધ્યો, હળદર વેરાઈ મારા શરીર ઉપર, મારી નજરની સામે મને બે ઠાઠડી દેખાઈ, સીધી લીટી જેવી બે ઠાઠડી, અને ઠાઠડીની બાજુમાં 6 વર્ષનો છોકરો રોતો હતો. હું ભૂતકાળમાં ગરકાવ થઈ ગયો. એ ઠાઠડીમાં બે લાશ પડી હતી, એ મારા મા બાપની લાશ હતી, મારા મા બાપની લાશ, કમળાથી પીળી પડી ગયેલી મારા મા બાપની લાશ, અને એની પર પીળા પીળા ફૂલો હતા. મેં ફૂલોને હટાવ્યા અને મારી માની આંખ ખોલવાનો મેં પ્રયત્ન કર્યો, તો એ પણ કમળાથી પીળી પડી ગઈ હતી. મેં મારી માને કહ્યું કે માં, ઉઠ, તારો જીવન તને બોલાવે છે. તું કહેતી હતી ને કે દીકરા લેસન કરી લેજે. માં, મેં લેસન કરી લીધું છે. તું કહેતી હતી કે ધૂળમાં રમવા ન જાતો. માં, હું ધૂળમાં રમવા નથી ગયો, હું ધૂળમાં રમવા જાઉં તને નથી ગમતું, કોઈ દી નહીં જાઉં, પણ તું ઉઠ તો ખરી. બાજુમાં મારા બાપુની લાશ પડી હતી, મેં એને જગાડવાનો પ્રયત્ન કર્યો અને કીધું કે બાપુ, માને જગાડો ને, મારો કોઈ વાંક ગુનો, એ જાગતી નથી, મારાથી નારાજ થઈ ગઈ છે. ત્યાં તો ડાઘુઓમાંથી એક ડાઘુ આવીને કહે છે કે દીકરા, તારા મા બાપ તો વયા ગયા ભગવાનને ઘેર, હાલ એને કાન દેવાનો વારો આવ્યો છે. અમે કાન દીધી અને સ્મશાને લઈ ગયા. જેવો મેં અગ્નિદા દીધો ત્યાં જ મેં સોગંદ ખાધા કે જિંદગીમાં પીળા રંગને મારી આજુબાજુમાં નહીં ફરકવા દો.
હું ધૂળમાં કોઈ દી નહીં રગ દોડાવ, રેતનો સ્પર્શ સુધા નહીં કરું, પણ આજ આજ તો હું સાવ મેલો ગેલો થઈ ગયો અને હજાર થી પૂરેપૂરો ભરાઈ. અને તમે અમારા લાજો વહુ ને જીતી લીધા જીવન છે બાપુજી. હા વો બેટા, અને એનો પુરાવો છે તમારી આંખ માંથી નીકળેલા આંસુ. હા બેટા, અરે જિંદગી ભર પ્રયત્ન કર્યા છતાં ન નીકળેલા આંસુ આજે તમારી આંખોમાં છલકાઈ રહ્યા છે લાજો બેટા. હા ભાભી, મારા ભાઈના મૃત્યુ વખતે પણ કોરી ધાકોર રહેલી તમારી આંખો આજે આંસુથી છલકાઈ ગઈ છે. એમના પ્રેમની પરીક્ષા લેતા લેતા તમારા પ્રેમના પારકા થઈ ગયા છે. અરે તમે પણ જીવન શેઠને પ્રેમ કરો છો લાજો બેટા. બોલશે ભાઈ, હજી કદાચ કોઈ મારે પરીક્ષા આપવાની બાકી હોય. સપાટીએ ભલે લીલ બાજી ગઈ હતી પણ આંસુ જે વાતની સાબિતી છે કે હૃદયમાં ક્યાંક ભેજની હયાતી હજી છે. સાહેબ, સાહેબ આપણા બંનેના જીવનમાં એકલતાની ઓટ છે અને પોતિકાની ખોટ છે લાજો. એ ખોટ ભરી દઈએ. થેન્ક યુ લાજો, થેન્ક યુ. મેન્શન નોટ અ સાહેબ. શું થયું લાજો?